गाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपा वप्पनासनो सव्वपा वप्पनासनो मंगलानं च सव्वेसिम मंगलानं च सव्वेसिम पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु रियल स्वरूप ए भगवत स्वरूप छे जेती आखा जगत ने भगवत स्वरूपे दर्शन करू छु रियल स्वरूपे शुद्धात्मा स्वरूप छे जेती आखा जगत ने शुद्धात्मा स्वरूपे दर्शन करू छु रियल स्वरूपे तत्व स्वरूप छे जेथी आखा जगत ने तत्व ज्ञाने करीने दर्शन करू छु जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। જય સચિદાન મહાત્માઓ, આપણે ક્વેશ્ચન આવી ગયા છે એટલે પૂર્ણિમા બેન જય સચિદાન સ્વામીજી, સપ્ટેમ્બર 2019 આપને એક સૂત્ર મોકલ્યું કે માય તો લફરું છે જ એક સમજ પડી, પણ સ્વાર્થ તો માયનું એ માય છે, એટલે શું સ્વામીજી? માય લફરું તો સમજ પડી ગઈ, પહેલા તો લફરું સમજમાં આવ્યું, લફરું એટલે માને એમ કે આપણે આપણે સ્ટક થયેલું, આપણે ગાર્બેજ કલેક્ટ કરેલું એ આપણી સાથે ચોટેલું છે એવું। હા તો કોણ ચોટેલું છે તમારી સાથે? આ ફાઇલ નંબર 1 હતો ને, હા એ ચોટેલું એટલે લફરું કહેવાય। હવે લફરું જાણો તો છૂટું થતું જાય જી। એક પારસી છોકરી હતી તો પટેલ ના છોકરા ને એની સાથે લવ થઈ ગયો, તો પછી એના પપ્પા ને ખબર પડી, એને કીધું કે આ લફરું ક્યાં વળગાયું, તો છોકરા ને ખબર ના પડી, છોકરા કે મારી ફિયાન્સી ને લફરું કહે છે, બહુ ગુસ્સે થઈ ગયો, પપ્પા સાથે ઝઘડો કર્યો। 15 દિવસ પછી ખબર પડી, એને જોયું તો એ છોકરી બીજા સાથે વાતચીત કરતી હતી, પછી એને ખબર પડી કે આ લફડું છે। એટલે જે પોતાનું થાય ના છતાં આપણે વળગાડીએ, એવી ખબર પડે કે આપણું કોઈ સંજોગોમાં પોતાનું થાય એવું નથી, એને લફડું કહેવાય। અત્યાર સુધી તમે જે પણ કઈ કામ કર્યું જીવ્યા, એ બધું પૂર્ણિમા બેન માટે કર્યું,
અને એ તો લફરું છે. બરોબર ખ્યાલ આવ્યો? હવે એ ખબર પડે ને તો આપણે એનાથી છૂટા થતા જઈએ. એક ખરો સ્વાર્થ. પણ એટલે પેલા સ્વાર્થ તો માઇન્ડ નું એ માય છે એટલે શું? એ જ બહુ મોટી વસ્તુ છે ને. માયનો એ માય, માયનો એ માય, એમ કીધું. માય એટલે મારું, મારા ના એ મારું, મારો એમાં એ મારું, મારાનો એ મારું. હા, આ પૂર્ણિમાબેન માં તમે ઘૂસ્યા ને, પૂર્ણિમાબેન માં તમે ઘૂસ્યા ને, તે પોતાનું માન્યું પણ એ મારું હતું અને મારામાં પોતાની જાતને નાખ્યું, તે પોતાની જાતને ખેંચી લે એટલે મારાનું મારું કીધું એટલે સ્વાર્થી કીધો. આત્મા માટે જીવે એને સ્વાર્થી કહ્યો. તમારા કેમ સંબંધ નથી પડતો? અવાજ આવે છે? હા સ્વામીજી આવે છે. હવે તમને ખાલી એટલું કહું કે તમારા ચાર ભાઈઓ બહેનોમાં તમારી મિલકતના ભાગ પડે તો તમે તમારો લો કે ના લો? એટલે ચાર ભાઈ બહેન શું થાય, મિલકતનો ભાગ પડે તો? ભાગ પડે તો તમે મિલકત તમારા ભાગે આવે ને. એવી રીતે પૂર્ણિમા બહેનની અંદર આપણે આપણી જાતને ઇન્વેસ્ટ કરેલા છે, એને કાઢવું એટલે માયનું માય કરવો, ત્યારે સેલ્ફિશનેસ આવે, ત્યારે સ્વાર્થ કહેવાય. તમે તમારી જાતને પૂર્ણિમાબેનમાં નાખી છે, ઇન્વેસ્ટ કરી છે, બરોબર, એ માયનું માય થયું. હવે એને કાઢો એટલે કામ થાય, એને સ્વાર્થ કહેવાય. પણ આ માય લફરું ખબર પડે તો ખબર પડે. આ માય લફરું છે એવું ખબર પડતી જાય તેમ તેમ આય એમાંથી નીકળતો જાય, કેપિટલ આય. બરોબર, હવે સમજ પડે. ખ્યાલ આવ્યો? જેટલું હા સ્વામીજી હવે સમજ પડે. પોતાની જાતને મારાની અંદર આરોપિત કરેલી, હું પૂર્ણિમા છું કરીને, તે હવે આ લફરું જાણ્યું એટલે નીકળતો જાય, એટલે કામ થતું જાય, એટલે જેમ જેમ જતો જાય, આ જેમ જેમ નીકળે એટલે છૂટવું પડતું જાય, લફરું છૂટવું પડ્યું એટલે તમે મુક્ત થઈ ગયા. બરોબર છે? હા હવે સમજ પડી સ્વામીજી. થોડી પડી? હા થોડી પડી. આ મન વચન કાયા આપણી મિલકત નથી, પણ પોતાની મિલકત માનીને વેપાર કર્યો, હા, તે મોટું લફરું ઉભું થઈ ગયું. હસબન્ડે આયા ને છોકરાએ આયા ને ડોક્ટરી ડિગ્રી પણ આવી ને બધું આવ્યું, બંગલાએ આયા ને ગાડી આવી, કેટલી બધી લંગાર આવી ગઈ એની સાથે, મોટી લંગર આવી ગઈ. બરોબર. હવે દાદા ભગવાન આમાં જવાનું છે. હવે દાદા ભગવાન શું કહે છે, આ કોઈ બધી લંગાર ને આપણે છોડવી નથી, હવે તું પૂર્ણિમા માંથી નીકળી જા. હા બરોબર, એટલે બધા માંથી નીકળી ગયા. એટલે દાદાએ આપણને જ્ઞાન આપીને પૂર્ણિમા માંથી કાઢી દીધા છે. હવે આ પાંચ આજ્ઞાનો જેટલો ઉપયોગ કરશો એટલો તમને આ લફરું સમજાતું જશે, અને લફરું સમજાય એટલે પતી ગયું, કામ જ થઈ ગયું. લફરું સમજાવવું જોઈએ કે આ લફરું મને વળગેલું છે. જો સવાર સાંજ તમારે સબત પડી ગઈ, સવાર સાંજ તમને 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 એની રીતે ચલાવે છે જી. બરોબર. ચલો ખાવાનું છે, ચલો આમ કરવાનું છે, દીકરાનું કરવાનું છે, હસબન્ડ નું કરવાનું છે, તે લફરું દેખાવું જોઈએ કે ઓ પૂર્ણિમા જ આ લફરું વળગેલું, તેને લીધે આ બધા વળગેલા છે, તો આ લફરાથી છૂટી જાવ એટલે કામ થાય આપણું.
બીજા બધાને નથી છોડવાના, એટલે પૂર્ણિમાના લફરાથી છૂટવાનું છે. હા, એ મોટું લફરું છે, એને રેકોગ્નાઇઝ કરો, એને એકનોલેજ કરો. જેટલી આ ફાઇલ નંબર એક લફરા તરીકે લાગશે તેથી તમે એનાથી છૂટા થતા જશો. દાદા ભગવાને રિવોલ્યુશન કામ કર્યું, ક્રાંતિ કરી. આખા જગતમાં લોકો વસ્તુઓને છોડાવે છે, દાદા ભગવાને આ મન વચન કાયમાંથી પોતાનો અહંકાર ખેંચાવી દીધો. એની જ્ઞાનની કૃપાથી જેમ તેમ કરીને આપણે માથે હાથ મૂકી અને આપણને કશી સમજણ ના પડે તેવી રીતે કરી નાખ્યું. બરોબર. હવે આપણે પાંચ આજ્ઞા પાડીએ એટલે એ વસ્તુને પાણી મળ્યા કરે, એટલે આપણે છૂટા થઈ જઈએ. એટલે આપણે ખાલી હવે ફાઇલ નંબર એક, બે, ત્રણ, ચાર નહીં, આપણે ફાઇલ નંબર બે ને, ત્રણ ને, ચાર ને ફાઇલ ગણીએ છે કે લફરું ગણીએ છે? ફાઇલ નંબર એક ને લફરું ગણતા નથી, નથી. ફાઇલ નંબર એક ને લફરું ગણવા જેવી છે, એને જાણવા જેવી છે કે લફરું છે. એ લફરું જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એનાથી છૂટો થતો જાય, અને એનાથી છૂટો આખા જગત થી છૂટ્યો. પછી બધા ભલે વ્યવહાર રહ્યા, પછી વ્યવહાર કોઈ નડતા નથી. આ લફરું નથી સમજાયું ત્યાં સુધી બધા વ્યવહાર નડે છે. ઓકે સ્વામીજી, ફર્સ્ટ ક્લાસ. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કૃષ્ણ, કેનેડા. જય સચ્ચિદાનંદ. હા બોલો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન નો જવાબ આવી ગયો. મારે તમારી પાસે આવું પૂછવું હતું, ફાઇલો નો સંભાવે નિકાલ, ચોથી આજ્ઞા એની પર પૂછવું હતું, પણ આ તમે જેવું લફરું સમજાવ્યું એમાં મને એવું લાગે છે કે એમાં મારો જવાબ આવી ગયો, છતાં થોડું ડિટેલ જણાવો તો થોડું જણાવો. એમ આની પાછળ દાદાનો બહુ ગોહ્ય આશય છે કે આપણે દરેક સંજોગોને આપણા લેવલથી ટ્રીટ કરીએ છીએ. બરાબર. દાદા ભગવાન કહે છે હવે તમારે તમારા લેવલથી ટ્રીટમેન્ટ નથી કરવાની, તમારે અમારા આજ્ઞાથી ટ્રીટમેન્ટ કરવાની છે. બરાબર. એટલે કયા સંજોગોમાં બોલવું, કયા સંજોગોમાં ના બોલવું, કયા સંજોગોમાં આપણે બૂમો પાડવી, કયા સંજોગમાં શું કરવું એ તમને ખબર નથી. બરાબર. તો દાદા ભગવાન કહે છે કે હવે દરેક સંજોગોનો તમારે નક્કી કરવાનો, સંભાવે નિકાલ કરવો છે. એ કરવાથી શું થશે? તો કે જે સંજોગોમાં જે વ્યવહાર હોવો ઘટે એ ઓટોમેટિક તમારાથી થશે. બરાબર. દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે ઘોડાગાડી હોય અને હિલ હોય, હિલ. બરાબર. હિલમાં ઘોડાને આપણે લગામ ખેંચીએ ચડતી વખતે, તો દાદા ભગવાન કહે ચડતી વખતે ખેંચવાની ના હોય, ચડતી વખતે છૂટી મૂકવાની હોય. અને જયારે ઘોડો હિલ પરથી નીચે ઉતરતો હોય ત્યારે આપણે લગામ છોડીએ, તો દાદા કહે ત્યારે લગામ જોરથી ખેંચવાની હોય, ભલે એના નાકમાંથી લોહી નીકળે, નહી તો આપણને ફેંકી દે ખીણમાં. એટલે આપણને ખબર નથી ક્યારે લગામ ખેંચવી કે ક્યારે લગામ છોડવી. એટલે કે તમે મારી આ ચોથી આજ્ઞા નક્કી કરજો, ખાતા, પીતા, સૂતા, બેસતા, કોઈની સાથે ડીલિંગ કરતા, ખાલી મનમાં નક્કી જ કરવાનું કે મારે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. આટલું જ બોલશો એટલે ઓટોમેટિક તમારામાં ફેરફાર થઈ જશે. અને જેવું આવું બોલશો એટલે પહેલા તો તમે ફાઇલ નંબર એક માંથી નીકળી જશો અને ફાઇલ નંબર એક તમને દેખાતી થઈ જશે, કારણ કે તમારે સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર. એટલે જેવું છૂટું પડે ત્યાંથી લફડું દેખાતું થઈ જાય તમને ફાઇલ નંબર એક નું, એટલે પછી ઓટોમેટિક બીજા સાથે ડીલિંગ સારી રીતે કરી શકો. આ બીજા સાથે ડીલિંગ એટલા માટે નથી કરતા કે ફાઇલ નંબર એક ફાઇલ લફડું લાગતી નથી, ફાઇલ નંબર એક ફાઇલ દેખાતી જ નથી. ગુસ્સો ફાઇલ નંબર એક ને આવે, કાઢે બે ને ત્રણ પર. હા, એટલે ફાઇલ ઓળખાતી જશે, લફડું ઓળખાતું જશે,
ઓટોમેટિક જ બધું ચેન્જ થઈ જશે. બરાબર. આપણે કોઈ વ્યવહાર બદલવાનો નથી, ખાલી આટલી વાતને સમજી લેવાની છે દાદા ભગવાનની. બહુ ગુહ્ય બાબત છે દાદા ભગવાન, એટલે કીધું તમારે ખાલી આટલું બોલવાનું, મારે સંભાવે નિકાલ સહી કરતું, મારે સંભાવે નિકાલ કરવો છે, પછી બીજું બધી જવાબદારી અમારી. પછી થયો ના થયો, બુમો પડી, ઝઘડા ત્યાં, તું ચિંતા ના કરીશ, કારણ કે અમે તારો આશય જોઈએ, તારું હૃદય જોઈએ છે. બરાબર. એટલે હૃદય આપણું સંભાવે નિકાલનું હતું, એટલે આપણે પાસ થઈ ગયા. અને તમે ગમે તેટલી સારી વાત કરી હોય, બહુ જ સારી વાત કરી હોય, લોકો ઇમ્પ્રેસ થઈ ગયા હોય, પણ સંભાવે નિકાલ નક્કી નથી કર્યું તો મોટો પ્રોબ્લેમ છે, ફસામણ છે. એટલે આ મન વચન કાયા રૂપી ફાઇલ નંબર એક વાળી જે લફરું છે તેનાથી નીકળવાની સહેલામાં સહેલી ચાવી આ છે, અને અઘરામાં અઘરી ચાવી પણ આ જ છે. તમારે ખાલી આટલું જ કરવાનું છે, હે દાદા મને આ સંજોગનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, બસ આટલું જ. અને જરા લાગે કે કાચું પડશે તો બે ત્રણ વખત વધારે બોલી નાખવું. બરાબર. એટલે ચાલ્યું, પછી તમારી જવાબદારી રહેતી નથી. ખ્યાલ આવ્યો ને? બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કેમ છે ક્રિષ્ણા? મજામાં. તારા દીકરા દીકરીઓ બધા? હા બોલો. રજનીભાઈ બોલો. કાંતાભાઈ ને ક્વેશ્ચન છે, બોલો. ઉમેશભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. ઉમેશ ના માથે હાથ મૂકી દો, ને વહુ ના હાથે એમ હાથ મૂકી દો, હવે મારા માથે હાથ મૂકી દો, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હા બોલો બોલો, હવે શું કેવું છે? નિયાણું એટલે શું? નિયાણું હે? નિયાણું 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 એ ક્યાંથી લાવ્યા તમે? બોલો બોલો. તમારે ચોપડે દાદાની વાંચું છું ને એમાં હતું. મને કેનેડામાં મળતું નથી નિયાણું, તમને ક્યાંથી મળી ગયું નિયાણું? સારા ખોટા એ જાણજો, એ જાણવામાં બધી ચોપડીઓ બહુ બધી આવી જાય. બરોબર. બાને સારા ખોટા વિચાર આવે ને કે ના આવે? આવે. તેને જોવાના ફિલ્મ, ફિલ્મ ને જોઈએ એવી રીતે બાની અંદર સારા ખોટા વિચારો આવે તેને જોવાના. હવે તમારા પ્રશ્નનો જવાબ, નિયાણું એટલે શું? તો કે નિયાણું એટલે બધી પૂંજી ભેગી કરીને એક દાવમાં લગાડી દેવી. સંભળાયું? બધી પૂંજી ભેગી કરી અને એક દાવમાં લગાડી દેવી કે આના માટે જ આ બધી પૂંજી. આપણે આ કોઈ ઝાડ રોપવું હોય તો બિયા રોપીએ ને, બિયા, એ બિયાને કોઝિસ કહેવાય. અને પછી ઝાડ થાય. એટલે તમે અત્યારે આજ્ઞા પાડવાના કોઝિસ કરશો તો આવતા ભાવમાં એ આજ્ઞા એની મેતે પડાશે તમારાથી. એટલે અત્યારે આજ્ઞા પાડવાની શક્તિઓ માંગવાની ને કોઝિસ કરવાના. કોઝિસ એટલે અંદર શક્તિઓ માંગે તે, કે મારે આજ્ઞા પાડવી છે, મારે દાદા ભગવાનનું વિજ્ઞાન સમજવું છે, એ બોલ્યા કરશો એટલે કોઝિસ પડશે અને પછી ઓટોમેટિક આવતા ભાવે સરસ કામ થઈ જશે. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને કાલે પૂછતા હતા, મને કે છે નિયાણું એટલે શું? મેં કહું આપતા પુત્રને પૂછજો, એ તમને બધી સમજણ પાડશે. મેં કહું મને ખબર ના બહુ પડે. સારું 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 સમજણ પાડજો એમને. બરાબર. હા
મહાત્મા કોઈ બીજા ને ક્વેશ્ચન છે? અશોકભાઈ બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અશોકભાઈ બોલો. જય સચિદાનંદ. બે એક દિવસ પહેલા આપણે ભરત આનંદજી નો સત્સંગ હતો ને, ક્વેશ્ચન આવેલો કે વ્યવસ્થિતમાં દખોડખલ એટલે કઈ બી થતું હોય એને થવા દેવું કે પછી એની અંદર જે કઈ આપણે પ્રયત્ન કરવા જઈએ એને રિમૂવ કરવા માટે એને ડફોડફલ કહેવાય કે પછી ખરેખર એક્ચ્યુઅલી જ્યાં સુધી એ વસ્તુ પૂરી ના થાય ત્યારે ત્યાં સુધી એને વ્યવસ્થિત ના કહેવાય? વ્યવસ્થિત તો પહેલા પ્રયત્ન બધા જ કરવા અને થયા પછી થાય, પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત કહેવાનું. વ્યવસ્થિત પહેલા કહેવાય નહીં. બરાબર. સિમ્પલ વાત. એક વર્તમાનમાં જે અત્યારની ક્ષણ છે એની પહેલાનું જે છે એ બધું જે રિઝલ્ટ પરિણામ જે હોય એ બધું વ્યવસ્થિતમાં કહેવાય એને કરે ના કહેવાય. પણ એ વર્તમાનમાં જે રિઝલ્ટ આવી થઈ ગયું પહેલા એની અંદર આપણને એવું થાય કે આવું થવું જોઈતું હતું, આવું નહોતું થવું જોઈતું હતું, એ ડખો કીધો. ના એટલે એ વખતે એવી કઈક વાત થતી હતી કે કઈક સંયોગ આવતો હોય કે કઈક દુઃખ હોય તો આપણે એનું તપ કરવું જોઈએ પછી એને ત્યાં સુધી વ્યવસ્થિત ના કહેવાય એમ. પણ વ્યવસ્થિત તો તમે પહેલેથી વાપરી ના શકો ને. એને પ્રયત્ન કરવો તો પડે છે એમ કે તમે કશું થાય તે પ્રયત્ન તમે જ કરતા, એ તો જે તમે વ્યવસ્થિત કરાવડાવે એમ થાય છે. હા અને એ તમે કર્યા વગર રહેશો પણ નહીં. દુર્બુદ્ધિ હોય એટલે કે વ્યવસ્થિતમાં જે હશે તે જોઈ લઈશું એમ કરીને જવા દે, એવું ના ચાલે. એવું ના ચાલે. વ્યવહાર બગાડ્યો કહેવાય. બરાબર. વ્યવહાર બગાડવો ના જોઈએ. વ્યવહાર તો એક્ઝેક્ટ રહેવો જોઈએ, લોકો એક્સેપ્ટ કરવો જોઈએ, એવો વ્યવહાર હોવો જોઈએ. બરાબર. વ્યવહાર બગડે તો નકામું. આપણાથી ભૂલ થઈ જાય ને આપણે કે વ્યવસ્થિત, વ્યવસ્થિત ના કહેવાય સાહેબ. વ્યવસ્થિત બીજા માટે છે, આપણા માટે નથી. જોજો આ વાત ખૂબ સમજવાની છે. વ્યવસ્થિત શક્તિ આજ્ઞા બીજા લોકો આપણી સાથે જે કઈ પણ કરે એના માટે છે. આપણે હું કોઈને કાર્ડ આપું તો વ્યવસ્થિત ના કહેવાય, મારે પ્રતિક્રમણ કરવા પડે કે ના ચાલે આ. બરાબર. ખ્યાલ આવે છે? એને ડિસ્ચાર્જ પણ કહે છે લોકો. ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ છે મારો. અરે ડિસ્ચાર્જ કોઈ દિવસ જ્ઞાની સિવાય એક પણ વાતમાં ડિસ્ચાર્જ શબ્દ કે વ્યવસ્થિત શબ્દ બોલી શકે નહીં. બરાબર. પોતાના માટે, પોતાના માટે. કરેક્ટ. બીજાના માટે ખાસ બોલો, બીજાના માટે એના સિવાય કશું ના બોલો. ઓકે. ખ્યાલ આવ્યો ને? આપણે બીજાના માટે આમ છે ને તેમ છે ને એવું બોલી બોલ કરીએ, ભાઈ વ્યવસ્થિત છે. બરાબર. ખ્યાલ આવ્યો? કરેક્ટ. વ્યવસ્થિત, વ્યવસ્થિત સમજવાનું થર્મોમીટર શું? તો કે તમને સંકલ્પ વિકલ્પ ઓછા થાય તો સમજવાનું કે આપણે વ્યવસ્થિત થોડું થોડું સમજતા આગળ જઈએ છે. સંકલ્પ વિકલ્પ બંધ ના થાય, ડખો બંધ ના થાય તો સમજવાનું વ્યવસ્થિત સમજતા નથી, હજુ સમજવાનું બાકી છે. એટલે જે સંકલ્પ વિકલ્પ થાય છે એ ડખો ડખલ છે. એ મોટો મોટો ડખો ટીખલ. સંકલ્પ વિકલ્પ ઇટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. એ મોટા મોટા દુશ્મન છે. બરાબર. મોટામાં મોટા દુશ્મન હોય તો સંકલ્પ વિકલ્પ થાય. બરોબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દીપેન અનમ્યુટ કરો. દીપેન હા બોલો. દીપેન હા બોલો. આપણે જ્યારે પેશન્ટ કરીએ તો અલા તો દિલ્હી છે. હા આપણે જયારે પેશન્ટ કરીએ ત્યારે આજ્ઞા. જોરથી બોલ, જોરથી તારો અવાજ જોરથી કાઢ, તું તો ઓળખાતી નથી મને. આપણે જયારે પેશન્ટ કરીએ ત્યારે આજ્ઞા કીર્તે પાડવાની અને આજ્ઞા પાડવાનું શું મતલબ હોય? શું કહે છે? આપણે જયારે પેશન્ટ કરીએ તો આજ્ઞા કીર્તે પાડવાની અને આજ્ઞા કાઢવાનો મતલબ શું છે? પહેલા તો તું પપ્પુ, તું ડોક્ટર શું કામ થાય એ કે મને.
કેમ કે મને ડોક્ટર બનવું હતું. હે મોટેથી બોલ, અવાજ નથી આવતો તારો. કેમ કે મને ડોક્ટર બનવું હતું, એમાં ઇન્ટરેસ્ટ હતો એ ભણ. નહીં નહીં, પણ ડોક્ટર શું કામ બનવું હતું? એની પાછળ મળે શું તને? વોટ યુ ગેઇન? પૈસા મળે, મની, પીસ, પૈસા મળે, પૈસા મળે, શોહરત મળે, લોકો પર રોપ પાડી શકું, ખ્યાલ આવે ને? આટલું બધું મળે ત્યારે તું ડોક્ટર થઈ. એમને એમ કે ડોક્ટર કોઈ થાય નહીં. તો જો ડોક્ટર થવાથી આટલું બધું મળતું હશે તો આજ્ઞા પાડવાથી શું મળતું હશે? એ વિચાર કરવા જેવો છે. આજ્ઞા પાડવાથી જગત જેમ છે તેમ દેખાતું થાય. આ જેમ છે તેમ નથી દેખાતું એટલે તને ફસામણ થાય છે, તને ચીડ ચડે છે. શું તું પિક્ચર જોવા જાઉં છું, આમ કરું તેમ કરું, ડોક્ટર બનું, આ જેમ છે તેમ જગત દેખાતું નથી એના માટે થાય છે. જયારે પાંચ આજ્ઞાથી તને જગત જેમ છે તેમ દેખાય, અંદર લાઈટ થાય, ભગવાન તારી સાથે ને તું પોતે ભગવાન થવા માંડું. ભગવાન હોય તારી સાથે તો તારે કઈ ચિંતા કરી? અરે પપ્પા હોય છે, તારા નાના હોય છે તોય તને ચિંતા નથી હોતી. તો ભગવાન તારી સાથે હોય તો શું થાય? પાંચ આજ્ઞા પાડવાથી ભગવાન, તું ભગવાન રૂપ થતી જાય, ભગવાન તારી સાથે સાથે રહે. એટલે પાંચ આજ્ઞા ઇઝ ધ મોસ્ટ નેસેસરી થિંગ, અને વિચ કેન નોટ બી, વન કેન નોટ સી, બીજા કોઈ જોઈ ના શકે કે તું પાંચ આજ્ઞામાં છું. તો પેશન્ટ આવે તો પેશન્ટ પહેલા જોવાનું કે રિલેટિવ થી પેશન્ટ છે, અંદર શુદ્ધાત્મા છે. ત્રીજું તો કે પેશન્ટ ને કોને મોકલાવ્યા? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલાવ્યા. તો કે વ્યવસ્થિત શક્તિ કેમ મોકલાવ્યા? તો કે એની સાથે એમનો હિસાબ બાકી હતો એટલે મોકલાવ્યા. એટલે આજે હિસાબ પૂરા કરો. તો કે હિસાબ કેવી રીતે પૂરા થાય? તો કે પૈસા લઈને, દાંતની ટ્રીટમેન્ટ કરીને. અને કોઈ કોઈ પેશન્ટ ગાળ આપીને પણ જાય, કોઈ પેશન્ટ પૈસા પણ ના આપે, અને કોઈ પેશન્ટ વધારે પૈસા પણ આપી દે. તો કે તોણે વસ્તુ કહેવાનું કે હા દાદા વ્યવસ્થિત છે, આ હિસાબ પૂરો થયો. કોઈ કોઈ પેશન્ટ સાથે ના ફાવે તો દાદા મને આ ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે, મને શક્તિ આપો. ખ્યાલ આવે ને? ડીલ કર, ડીલ ડીલ કેવી રીતના કરીશ તું બધા સાથે? કોઈ સારા માણસ પણ આવશે ને કોઈ ખરાબ માણસ પણ આવશે. તો ખરાબ સાથે પહેલા ખરાબ વ્યવહાર કરતા હતા, સારા સાથે આપણે સોફ્ટ વાત કરતા હતા. તો દાદા ભગવાન કે ના હવે સંભાવે નિકાલ કરવાનો ફાઇલ છે, એટલે આપણે એનો સંભાવે નિકાલ કરી નાખવાનો, જેમ તેમ એને ઇસ્યુ ક્લોઝ કરી દેવાનો, ચેપ્ટર પૂરું કરી દેવાનું. એ પૈસા ના આપે તો કોઈ વાત નહીં, આપ ખુશ રહો, ઓર આપ જબ ભી કુછ કામ હૈ તો આ જાના, કોઈ ચિંતા નહીં. આવું કહે ને તો પછી એ આવે તો કરો, વેર ના રાખે ને ઉપરથી 10 ગણા પૈસા આપી જાય, તો આપણી એવી હેલ્પ કરે કે આપણે ગમે ત્યાં ફસાયો ત્યાંથી કાઢી લે. હા, એટલે લોકોને એવું લાગે છે કે પૈસા એ જ બહુ મોટી વસ્તુ. ના, હેલ્પ બહુ મોટી વસ્તુ છે. પણ હું એવું નથી કહેતો પૈસા ના લઈશ, પૈસા લેજે, પણ આ આજ્ઞા બહુ મોટી વસ્તુ છે, રાઈટ? અને 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 હું તો તારું નામ ભૂલી ગયું, શું નામ તારું? હિમાંશી. હિમાંશી, હિમાંશી. હવે હિમાંશી તો એ મોટી થવાની, પછી ગઈડી થવાની ને, ઓલ્ડ થવાની કે નહીં થવાની? તો તારે ઓલ્ડ થવું છે? તો ઓલ્ડ તો થવું નથી, છતાં એ તો ઓલ્ડ થઈ જશે. એનો મતલબ તારા કયામાં નથી, એ તારા કયામાં નથી, તારા દાંત પડી જશે. ઇવન તો યુ આર અ ડેન્ટિસ્ટ, પણ તારા દાંત પડી જશે તો શું કરીશ તું? દાંત માટે? હા, દાંત પડી જશે તો પછી ડેન્ચર ગોઠવવું પડે ને. અને ડેન્ચર નહીં ગોઠવાય ને તો મમ્મી નથી ડેન્ચર ગોઠવાતું, તો પપ્પા કરે છે. ખ્યાલ આવે ને? એટલે હિમાંશી ને તું પોતાની માનું છું પણ છે નહીં. હિમાંશી તો એક જાતની એસેટ છે, કે જે એસેટ આ દુનિયામાં તારો જન્મ થયો તો કે આ થ્રુ ધીસ એસેટ યુ ડીલ વિથ ધ વર્લ્ડ. પણ એ એસેટ ક્યારે શું કરે કઈ કહેવાય નહીં. એટલે આપણે શુદ્ધાત્માનો ચોપડો જમા કરવાનો. તો કે આ કોઈ કોઈ આજ્ઞામાં તું જેટલી રહે એટલો તારો શુદ્ધાત્માનો ચોપડો જમા થાય. અત્યાર સુધી તો એ કામ કર્યું બધું હિમાંશી માટે, પણ હિમાંશી થી તો જુદા છે આપણે.
હિમાંશી ગઈડી થશે, હિમાંશી ને પૈસા કમાશે, હિમાંશી ગાડીમાં જશે, પણ બધું હિમાંશી નું. આપણું શું? આપણું તો કઈ નહીં. તો કે પાંચ આજ્ઞા પાડે, નવ કલમો બોલે, ત્રિમંત્ર બોલે, અસીમ જે જયકારો બોલે, સત્સંગમાં આવે, તે બધું શુદ્ધાત્મા માટે કર્યું કહેવાય. અને શુદ્ધાત્મા માટે જે કર્યું એ વસ્તુ તારા ગમે તેવા બેડ ટાઈમની અંદર ધેટ વિલ હેલ્પ યુ. યોર મની, યોર કાર, યોર બંગલો, યોર મોમ, યોર ડેડ વિલ નેવર હેલ્પ યુ. પણ આજે આ જ્ઞાન છે, જે આજ્ઞામાં જેટલી રહીશ એટલું તારા બેડ ટાઈમની અંદર એ તને હેલ્પ કરશે, તને ધરી રાખશે, તને પડવા નહીં દે, એટલું મોટું કામ કરશે. ખ્યાલ આવ્યો? અન્ડરસ્ટેન્ડ? ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. મોડું તો નારિયેલ જેવું થઈ ગયું તારું. સારું સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન. યસ સ્વામીજી, આપણે ઓક્ટોબર 2019 નું બીજું એક હતું કે જેની લાલસા હોય એનું એટલું યાચકપણું થાય, યાચકપણું લાચારી છે એક જાતની. લાલસા અને યાચકપણું. લાલસા એટલે વન ટાઈપ ઓફ ગ્રીડીનેસ. ગ્રીડીનેસ, ઓકે. હા, લાલસા બહુ જુદા જુદા પ્રકારની હોય. સત્તાની લાલસા હોય, માનની લાલસા હોય, પૈસાની લાલસા હોય, કીર્તિની લાલસા હોય, શિષ્યોની લાલસા હોય, ફેમસ થવાની લાલસા હોય. હવે એને જે જે પ્રકારની લાલસા હોય એ પ્રમાણે કામ કર્યા કરે, એટલે ગુલામ જેવો મજૂર થઈ ગયો માણસ. લાલસા બહુ ડેન્જર વસ્તુ છે. આપણને સ્લેવ બનાવી દે. સ્લેવ બનાવી દે. જેને પૈસાની લાલચ હોય આખી જિંદગી મહેનત કર 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 જ કર્યા કરે. યાચકપણું ગયું નહીં પાછું. યાચકપણું જાય તો સમજ, યાચકપણું ગયું નહી. યાચકપણું એટલે ભિખારીપણું. ભિખારીપણું, હા. તે દાદા ભગવાન નું નિધિ દે છે ને એટલા માટે કરવાનું કે દાદા કે અમને સત્તાની ભીખ રહી નથી, કીર્તિની ભીખ રહી નથી, શિષ્યોની ભીખ રહી નથી, સોનાની ભીખ રહી નથી, મંદિરોની ભીખ રહી નથી, અમને કોઈ પણ જાતની ભીખ રહી નથી, માટે અમારું નિધિ દર્શન કરવાનું. જેને ભીખ રહ્યો તેનું નિધિ દર્શન ના થાય, નહીં તો આપણે એવા થઈ જઈએ. અમને વિષયની ભીખ રહી નથી, સ્ત્રીઓની ભીખ રહી નથી, સોનાની ભીખ રહી નથી. તો કે આવા ભીખ વગરના અમે થયા છે, માટેનું નિધિ દર્શન કરો ને, એવી શક્તિ થાય. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય આપણી અંદર. જે દાદામાં અનંત ઐશ્વર્ય પ્રગટ થયું હતું તે અનંત ઐશ્વર્ય આપણી અંદર પ્રગટ થાય. બરોબર. માટે દાદા ભગવાન નું નીતિ દર્શન કરવાનું જબરજસ્ત. અને તમારી પર તો કેટલો દાદા ભગવાને આશીર્વાદ કર્યા છે. હા, તો આંખ બંધ કરીને દાદાને જોવાના, પછી ખુલ્લી આંખે દાદા દેખાય એવું કરવાનું, પછી ખુલ્લી આંખે દાદા અને દાદાના શુદ્ધાત્મા દેખાય એવું કરવાનું. બરોબર. પહેલા શું કરવાનું? દાદાનો બંધ આંખે જોવાના, બંધ આંખે દાદા ભગવાન ને જોવાના, બંધ. પછી ખુલ્લી આંખે જોવાના. ખુલ્લી આંખે જોવાના, પછી અંદર બેઠેલા. પછીનું સ્ટેપ એવું છે કે દાદા ભગવાન દેખાય અને એની બેઠેલા અંદર શુદ્ધાત્મા દેખાય. અને છેલ્લું સ્ટેજ દાદા ભગવાન દેખાય અને કેવળ જ્ઞાન સ્વરૂપ દેખાય. અત્યારે હજુ આપણે સ્થૂળમાં છે, માંડ સ્થૂળમાં નથી એમ કે તો ચાલે. આવી શક્તિ આપણે પ્રાપ્ત કરવી હોય તો આવું દાદા ભગવાન કીધું, અમારું નિધિ દર્શન આવી રીતે કરજો. બરોબર, બહુ સરસ. ખ્યાલ આવ્યો વાત ને? હા સ્વામીજી. હા હા,
બહુ ગજબ ગજબ નું આ દાદા ભગવાન નું નિધિ ધ્યાસન એક મિનિટ નું થાય, ઓહો હો 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 હો, આ જગત નું મોટું રાજપાઠ ભેગ થઈ જાય એટલું મોટું એ વસ્તુ છે. બહુ સરસ. સો ડોન્ટ વેસ્ટ ટાઈમ પૂર્ણિમ ડોક્ટર સર. ના ના કરવાનો ટાઈમ વેસ્ટ. હવે ક્રીમ નો નફો ના કરો, અમીર નો નફો કરો. હા હા સ્વામીજી, ખ્યાલ આવ્યો? તમે એક મિનિટ નિધિ ધ્યાસન કરો, એક મિનિટ નિધિ ધ્યાસન દાદા ભગવાન નું કરો અને 1000 પેશન્ટ ને તપાસો તો એની સામે આ એનાથી કઈ ગણું વધી જાય. બરોબર છે સ્વામીજી, 100%. એટલે આટલું કરો, હવે પાક્કા થઈ જાઓ, એકદમ પાક્કા થઈ જાઓ. હા સ્વામીજી. હા સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. મુકેશભાઈ આજે આપણે સંકલ્પ વિકલ્પ ની વાત આપે વાત કરી, સંકલ્પ અને વિકલ્પ ની, તે પછી આ સંકલ્પ કે પેલું આ પાંચ આજ્ઞામાં રહેવું છે, સંકલ્પ ના થયો તો પછી એ ધેટ ઇઝ પરફેક્ટલી ઓકે, કરેક્ટ? પાંચ આજ્ઞામાં રહેવો એને સંકલ્પ, એ સંકલ્પ ને નથી કેતા, જે સંકલ્પ વિકલ્પ તમને સંસારમાં રખડાવી મારે તેને સંકલ્પ વિકલ્પ કહે છે. હાજી હાજી, આ તો નિર્વિકલ્પ ભણી લઈ જાય છે તમને. હા ખ્યાલ ને, તમે શુદ્ધાત્મા થઈને આ શક્તિ માંગો છો. હા ખ્યાલ આવ્યો? હા, ને ઓલી વસ્તુ જુદી છે, ઓલામાં કરતાપણું છે, આમાં કરતાપણું નથી. અચ્છા, હા બહુ જુદી વસ્તુ છે સાહેબ, આસમાન જમીન નો ફેર છે એમાં. તે કરતાપણામાં ઘડીએ ઘડીએ થઈ જાય છે, એનો શું ઉપાય? તમારાથી થતું જ નથી, તમે માનો છો ખાલી. હા, તમે કીધું મેં ચા પીધી, હું સુઈ ગયો, આ નીતાબેન ને તમે કહો કે આમ આમ કરી નાખતો ને સમજાતું નથી, એ તમે કર્યું જ નથી, તમે ફક્ત માનો છો કે મેં કર્યું. બધા સત્સંગ સાંભળવાનું બહુ ગમે, ફાઇલ વન ને, તે પછી એ સાંભળવાનું પછી ફાઇલ ટુ ને પાછું ગમે ના, એ બહુ સાંભળ સાંભળ કરે છે, તે પછી એટલે પછી એનો શું ઉપાય કે બંધ નહી કરવાનું, પણ વચ્ચે વચ્ચે કે શું કશું કામ હોય તો કહેજે મને, એવું કશું કહેવાનું કે જયારે ક્લેમ આવે તારે સેટલ કરવાની. આ કોરોના થી બધું બંધ થઈ ગયું, કોને કર્યું તું, કોને કર્યું? એ તો વ્યવસ્થિત થી થયું બધું. તો પછી આ તમે, તમને ગમે છે સત્સંગ પણ તમને ભેગો થાય છે, કોણ કરે છે ભેગો? વ્યવસ્થિત વ્યવસ્થિત ભેગું કરે છે. અને નીતાબેન તમને બોલે છે કે આ તને ગમે છે કે નથી ગમતો, આખો દાડો શું લઈને બેઠો છે, તે કોણ બોલે છે? વ્યવસ્થિત. તો પછી શું કામ માથાકૂટ કરો છો? અરે બધાની બધાના વ્યૂ પોઈન્ટ અલગ અલગ છે. હા, એટલે એ બોલે તો કે ઓકે, આપણે ઓકે કહેવાનું અને અંદર સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગી એની સાથે વાતચીત કરવાની. કારણ કે આત્માની વાત સાંભળવા મળવી એના જેવો પુણ્યાનુબંધી પુણ્ય યોગ આ વર્લ્ડમાં કોઈ નથી. એટલે આજે સમજણ પડે કે ના પડે, સત્સંગ સાંભળી જ લેવાનો. દાદા ભગવાન અમને કહેતા કે તમે અમારો સત્સંગ સાંભળી લો, અમે અમેરિકા જઈએ અથવા નહીં હોય ત્યારે વાગોડજો, કારણ કે આ બહુ મોટો યોગ થયો છે. સત્સંગ સાંભળવા મળવો, આત્મા સંબંધી કોઈ પણ વાત તમને સાંભળવા મળવી એના જેવો પુણ્યાનુબંધી પુણ્ય યોગ આ વર્લ્ડમાં કોઈ નથી સાહેબ. હાજી પરેશાનજી, એટલે 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 છે ને, નીતાબેન ના પગ દબાવવા, માથું દબાવવું, હે જમાડવું, જોઈતું તો જમવાનું બનાવી આપવું, હે બધું કરીને પણ સાહેબ ખુશ કરી દેવા. પરેશાનજી, સત્સંગ સાંભળવાની ના નથી, પણ એક સત્સંગ પતી ગયો પછી કાનમાં પેલા એ નાખી અને પછી કર્યા કરે, આપણે કશું પૂછે તો પણ માઇક્રોવેવમાં કશું મૂકવા જાય પણ સાંભળતા હોય એટલે બધું ધોળાય નીચે, પછી કશું બી, એટલે ધ્યાન એમાં હોય એનો વાંધો નથી પણ બીજું કશુંમાં જ નહીં, એવું થઈ જાય. એટલે કેવું પડે કે આ જે કામ કરો છો એમાં તો ધ્યાન રાખો એવી રીતે. હા, એટલે એટલે મુકેશભાઈ, તમારી એક્ઝામ માંથી પાસ થવાનું છે, ફેલ થયેલા છે અત્યારે. એ
એ તો કે હવે બે સત્સંગ થઈ ગયા 10 વાગ્યાનો ને 12 વાગ્યાનો હવે હું જમીશ નહીં આજે મારો ઉપવાસ બીકોઝ બે સત્સંગ છે છોડીને બસ હું સાંભળ્યા જ કરું ખાનમાં આ યોગ બાજેલો છે ને આ યોગ બાજેલો છે આ કેવો યોગ છે હું તમને એક સાદો દાખલો આપું તો તમને ખ્યાલ આવે સપોઝ તમારા તમે જ્યાં બેઠા છો ત્યાં ત્યાં કોઈ જ્યોતિષ આવે અને તમને કહે કે તમારા પાછળના બેકયાર્ડની અંદર સોનાની બહુ મોટી ખાણ છે બહુ મોટો ખજાનો છે આટલું જ કહે ખાલી શું કહે બેકયાર્ડમાં સોનાનો ખજાનો છે બહુ બધો તો તમે જેમ કરીને લઈ લો જલ્દી પછી શું થાય તમારે મને કહો દેન વોટ યુ વિલ ડુ કહો મને શું કરશો તમે ખાવા જશો જવાબ આપવાનો છે જોરદાર જ્યોતિષ છે અને આમ કીધું છે ને આવું કીધું છે તો પરફેક્ટ છે એકદમ સાચી વાત છે તો શું કરો હું તો ખાડો ખોદવા જાઉં બારે ખાડો ખોદવા જાઓ તારે ભૂખ લાગે તારે શું કરો જમવા આવો તમે જમવા આવો ને તો કેમ કરીને 2-4 કોળિયા ખાધા ના ખાધા અને પાછા ત્યાં જાઓ બાથરૂમ જવાનું થાય ને તો પણ તમે બાથરૂમ જઈને પણ જેમ કરીને જલ્દી નીકળો અને ફટફટ ત્યાં જાઓ કોઈ પણ હિસાબે કોઈ પણ કામમાં અટકો નહીં બરાબર અરે ઈવન મુકેશભાઈ પડી જાય ને તો ડોક્ટર પાસે મોકલી આપે ને જાય પાછો એવો આ યોગ છે આ સોના કરતા પણ વધારે મોટો યોગ છે એટલે કામ કાઢી લેવાનું આ બધી શુલ્લક બાબતો છે એકદમ શુલ્લક બાબતો છે અમે દાદા ભગવાન વખતે રાતે 12-1 વાગે પહોંચે કોઈ કોઈ વખત તો હું ટ્રેનમાં જઉં ને તે ટ્રેન છેલ્લી હોય ને જરાક આંખ લાગી જાય તો છેલ્લા સ્ટેશને પહોંચી જવું તો આખી રાત એ સ્ટેશન પર સુઈ રહેવું પડે પણ ધીઝ ઓલ આર એકદમ શુલ્લક કશું એની વેલ્યુ જ નથી એટલે આ બધી નોન વેલ્યુ વસ્તુને બહુ વેલ્યુ આપવાની જરૂર નથી સત્સંગ ના હોય ત્યારે તમારે જે કરવું હોય કરજો પણ આનો લાભ જેટલો ઉઠાવવા એટલો ઉઠાવી લેજો કારણ કે આવી વાત તમને આખા વર્લ્ડમાં ક્યાંય નથી મોટા મોટા આચાર્યો મોટા મોટા સાધુઓ મેં હમણાં ઓલા ગુરુજી સદગુરુને સાંભળ્યા ઓલા એને સાંભળ્યા ઓહો કોઈ લોજિક જ નથી ના આપણે તો સાયન્સમાં કેટલું પ્રેક્ટિકલ કેવી કેવી વાતો થાય છે એ આજે નહીં ખબર પડે જ્યારે તમને જરૂર પડશે અને વેન ઇટ વિલ સ્ટેન્ડ બાય તમારી બાજુમાં ઉભું રહેશે ત્યારે તમને થશે કે અરે યાર ગજબ કામ કરી ગયું એક વસ્તુ કામ કરશે ને અહો 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 થઈ જશે તમને એટલે ડોન્ટ મિસ અ સિંગલ સેકન્ડ સર ડોન્ટ મિસ એક એક સેકન્ડ એક એક મિનિટ એક એક કરોડ રૂપિયાની છે ડોન્ટ મિસ ઇટ જય સચિદાનંદ ખજાનો યાદ રાખજો અલ્તાફભાઈ ધર્મપત્ની બોલવાનું બોલવાનું ફાઇલ નંબર 2 અંદર બોલવાનું જોજો ચોક્કસ આવું ના કરે હા ભૂલ ના આવી ના કરો સોરી કહી દો સોરી કહેવાનું યુ આર માય ડિયર વાઇફ એમ કહેવાનું નીતુબેન ની આજે જે વાત કરી એ અમારો સેમ અમને પ્રોબ્લેમ ઘણી વાર
એને કહો કે જે કામ કરવાનું છે એ નથી કરતા તમે, ને આખો દિવસ તમે આ જ સાંભળ્યા કરો છો. બરોબર. પછી ઘણી વાર એવું થાય કે મને ઈ બોલાવે કે આ સત્સંગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો હું પણ બેસી જાઉં છું સાંભળવાને. ઓકે. પણ મારા દિલમાં અંદર એમ થાય કે મને જે કામ કરવાનું છે એ તો અલ્તાફ પણ નથી કરતા ને હું પણ નથી કરતી, ઘણી વાર મૂકી દઉં છું. પણ અંદર જરાક આમ ગુસ્સો આવે એના ઉપર કે પેલા શું કામ કામ નહીં કરી લેતા હોય ને આ બધું સાંભળે છે જ હજી નો, પછી સાંભળતા હોય તો બેસીને. હી ઓલવેઝ વિન્સ એનીવે. ના, વિન્સ કે લૂઝિસ નો પ્રશ્ન નથી. હું તમને વાત સમજણ પાડું કે આ તો તમારે ચાલ્યા જ રાખવાનું, આ કઈ બંધ નથી થવાનું. આ બધો હિસાબ આપણો ઋણાનું બંધ એવો છે કે આ સત્સંગ તો એક નિમિત્ત થયો કે જેના કારણે બૂમો પડે છે, અથવા તો પેલા ટીવી ને કારણે બૂમો પડતી હતી, સિરિયલ જુએ અને પછી સાંભળે ના, અથવા તો કઈ બીજું કઈ કરતા હોય, મોબાઈલ જોતા હોય ને સાંભળે ના. ધીઝ આર ઓલ આર ધ બહારના ઇન્સ્ટ્રુમેન્ટ નિમિત્તો છે. પણ કહેવા શું માંગીએ છીએ કે આમાં સાંભળે ના ત્યારે આપણે દાદા આપણે કમાણી કેવી કરવાની? 10 રૂપિયાની કમાણી પાછળ નહીં પડવાનું, આપણે 1,00,000 રૂપિયાની કમાણી પાછળ પડવાનું. કઈ કમાણી પાછળ પડવાનું? 1,00,000 રૂપિયાની, 1,00,000,000 રૂપિયાની કમાણી થાય એવું કરવાનું. જ્યારે એ સાંભળતો નથી બેવના માટે, આઈધર વે તો સાંભળતો નથી, એ જે તમને થાય ત્યારે તરત તમારે જ્ઞાન ફિટ કરવાનું કે ભોગવે તેની ભૂલ. મને કઈ છે પણ ના કહેવાનું નહીં, બહાર નહીં કહેવાય. જો ફરીથી કહું છું, આ ના કહેવાય, ઇટ ઇઝ અ રોંગ થિંગ. ના એટલે એમ નહીં, પણ એ મને સત્સંગના બારામાં આમ સમજાવે તો પછી મને આમ સમજાવે તો મને સમજ પડી જાય કે મારી નથી. તમને સમજણ ના પડતી હોય ને સમજાવે તો વાત જુદી છે. હું જુદું કહેવા માંગુ છું, તમારે બેવને ઝઘડો થાય અને તમારી વાત સાંભળે ના, અથવા તમે કહો કે તમે તમે મારી વાત સાંભળતા નથી તો વાંધો નહીં તમે, ધેટ્સ ફાઇન. પણ એ વખતે અંદર અથવા તો પછી કલાક પછી સેટિંગ કરવાનું, ભોગવે તેની ભૂલ. આ સેટિંગ કરવાથી તમે 1,00,000,000 રૂપિયાની કમાણી કરશો. કારણ કે ભોગવે તેની ભૂલ જો જ્ઞાન ફિટ થઈ જાય તો આ વર્લ્ડમાં તમારા કામ પોતી ગયા, તમારું કલ્યાણ થઈ ગયું. અનંત ભવની ખોટ એક ભવમાં મટી જશે. અનંત ભવની ખોટ એટલે અત્યારે તમારે જે ચકમક થોડી ઘણી પણ થાય તેનો એડવાન્ટેજ લો અને યુ ફિટ ધ જ્ઞાન ઇન ઇટ. ઇફ યુ ડોન્ટ ફિટ ધ જ્ઞાન ઇન ઇટ તો તમે શું પછી એને કઈ નથી માનવું એવું નથી, તમારું સાંભળવું નથી એવું નથી, એ પણ સમજો. પણ તમારો હિસાબ એવો છે કે તમને એવું દેખાય કે સાંભળતા નથી અને તમને અકડામણ થાય, તો એ જે અકડામણ છે એ તમારો ભોગવટો છે. એટલે ભોગવટો હોય ત્યાં દાદા ભગવાન કહે છે કે તું ભોગવે તેની ભૂલ પાકું કરી લેવે. હું દિવસમાં 500 વખત વાપરું છું આ વસ્તુને, 500 times ઇન અ ડે. ડુ યુ યુઝ ધેટ? ડુ યુ એપ્લાય? ભોગવે તેની ભૂલ દિવસમાં એટલીસ્ટ 5 વખત તો વાપરો. મારા મમ્મી આજે શાક બનાવ્યું હતું તો મેં કીધું કે થોડું મોટું રાખજો, તો એમણે નાનું બનાવી દીધું, તો હું સમજી ગયો ભોગવે તેની ભૂલ. હવે એમનો એમનો આશય તો મને સારી રીતે સરસ રીતે જમાડવાનો હતો, પણ મારી અંદર મારી બિલીફ એ મને છોડતી નથી, અને મારી બિલીફ મને છોડતી નથી એટલે બીજાનો વાંક દેખાય. દાદા ભગવાન કે છે ત્યાં તું ભોગવે તેની ભૂલ વાપર એટલે ઊંચું મુકાય. કારણ કે આ કઈ હસબન્ડ વાઈફ ફાધર મધર સિસ્ટર બ્રધર એ કોઈ રિલેશન બહારના છે, ખરેખર ઋણાનું પણ છે. એ તને પોઝિટિવ નેગેટિવ આપવા માટે જ તને ભેગું થયું છે. શું આપવા ભેગું થયું છે? પોઝિટિવ આપવા. પોઝિટિવ નેગેટિવ. હવે એને ના પણ આપવું હોય પણ ચાલે નહીં, વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા આપે. તારે સાંભળવાનું નથી, છોડને માતા કોઈ, એ પ્રેરણા આપે એટલે ના સાંભળે, અથવા તો એને ખબર ના હોય કે એને ના સાંભળ્યું હોય. પણ તમારું જે ગુનો કરેલો તેનું પરિણામ તમારે ભોગવવા માટે એવું તમને થાય કે આ સાંભળતો નથી, બહુ ઝીણી બાબત છે. બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. એટલે મારું શું કહેવું મતલબ છે કે આ જે થાય છે
એનો જબરજસ્ત એડવાન્ટેજ લઈ ભોગવે તેની ભૂલનું પાક્કું કરી લો અને એને ઘૂંટ ઘૂંટ કરો. આપણે પહેલા નાનપણમાં છે ને એક અડે એક એક અડે એક એક અડે એક ઘૂંટ ઘૂંટ કરતા હતા, એવું ભોગવે તેની ભૂલ દરેક સંજોગોમાં ઘૂંટ ઘૂંટ કરો, તમારું કલ્યાણ થઈ જશે. આ વર્લ્ડમાં ઉગાડી આંખની સમાધિ થશે તમને, એવી સમાધિ થશે કે નો બડી વિલ એબલ ટુ ડિસ્ટર્બ યુ, એટલી સ્થિરતા ઉભી થશે. આપણે એ ઉભું કરી લેવાનું છે નો મેટર વોટ હેપન્સ. ખ્યાલ આવ્યો? એટલે તમને અકડામણ થાય તરત જ કહી દેવાનું ભોગવે તેની ભૂલ, પણ બહાર બહાર નહીં બોલવાનું. હા, ભોગવે તેની ભૂલ બહાર બોલવાનું નથી, એ પડી જાય તો બોલવાનું નહીં ભોગવે તેની ભૂલ. ખ્યાલ આવ્યો ને? અને સાહેબને સાહેબને ચા ચા તમે આપી અને મને એક વખત સાન ફ્રાન્સિસ્કોમાં છે ને દૂધ આપ્યું, દૂધમાં સાકર નાખી, પછી મેં દૂધ પીધું ને તો સુગર નહોતી સોલ્ટ હતું, કારણ કે ત્યાં સોલ્ટ ને સુગર એક જ દેખાતું હતું. મેં અડધો ગ્લાસ તો પીધું, પછી ખબર પડી, પછી નહોતું પીવાતું, એટલે પછી ધીરે છે ને સિંકમાં નાખી આવ્યો, કીધું નહીં ત્યાં તમારી ભૂલ થઈ ગઈ, પણ મેં ભોગવે તેની ભૂલ ફિટ કરી લીધું. એવું ફિટ કરી લેવાનું, ભોગવે તેની ભૂલ ફિટ કરી લેવાનું, નાના 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 સંજોગોમાં ફિટ કરી દેવાનું. તમે બાથરૂમમાં જાઓ ને એ નાહીને આવ્યા હોય તો પાણી ચોખ્ખું ના કર્યું હોય ને બધું ગંદુ પડેલું હોય તો તરત જ તમારે યાદ રાખવાનું ભોગવે તેની ભૂલ. પછી તમારે બૂમો નહીં પાડવાની કે સાફ કરીને કેમ નથી આવતો. ખ્યાલ આવ્યો? હસતા રમતા આ જ્ઞાનને પાકું કરી લો, જેથી કરીને આપણું એવું કલ્યાણ થાય કે પછી કોઈ આપણને ડિસ્ટર્બ ના કરી શકે. હસતા રમતા જ્ઞાન ફિટ કરી લો. એકદમ સાચી વાત છે, કારણ કે જે ભોગવે છે એની ભૂલ, કારણ કે આપણે જો આપણો સ્વભાવ જો હોય છે કે બધું પરફેક્ટ જ થવું જોઈએ, મેટર વિલ બીકમ લાઇટ. નહી તો દસ વખત છોડી દેશો, પણ અગિયારમી વખત તો ધમાધમ થઈ જશે. એટલે ભોગવે તેની ભૂલ, યુઝ મોર એન્ડ મોર, યુઝ ઇટ. જેટલું યુઝ કરશો ને બહુ શક્તિ આવશે, બહુ શક્તિ આવશે, ગજબ ગજબ ની શક્તિ આવશે. બોલતી જાવ ને, વિચાર કર્યા કરવાનો, ઈ જ મને જ્યારે ભૂલ થાય તો ભોગવે તેની ભૂલ એપ્લાય કરવાનું. ઓકે, તમે જેમ એપ્લાય કરશો ને તેમ ધીરે 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 તમારો આ ભોગવે તેની ભૂલ, મારો કહેવાનો પાછળ આશય શું છે તો કે અત્યાર સુધી તમારી દ્રષ્ટિ બહાર છે, તમારા હસબન્ડ પર, તમારા દીકરા પર, તમારા હાની પર, તમારા ઓલાની ઉપર, તમારા ઘર પર, તમારી ગાડી પર, ફોકસ ત્યાં છે. દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન મળ્યા પછી ફોકસ શુડ બી ઓન યોર ઓન મન વચન કાયા. તો એ જલ્દીથી થાય એવું નથી. તો તમે ભોગવે તેની ભૂલ જેટલું સમજશો, જેમ જેમ સમજાતા જશો, પહેલા સ્થૂળ પછી સૂક્ષ્મ, જેમ સૂક્ષ્મમાં જશો તેમ તેમ તમારું ફોકસ મોર એન્ડ મોર બીકમ્સ ટુ ફાઇલ નંબર વન. અને જ્યારે ફાઇલ નંબર એક પર ફોકસ થશે એટલે તમને આખી આખી દુનિયા દેખાશે, આખું વર્લ્ડ દેખાશે, આખું બ્રહ્માંડ દેખાશે તમને. અને બ્રહ્માંડ દેખાતું ચાલુ થયું એટલે તમને ખબર પડી ગઈ કે આ સ્પંદનથી અહીંયા આવું થાય, આ સ્પંદનથી અહીંયા આવું થાય, એટલે તમે સ્પંદનોથી છૂટવા માંડશો, તમારી ભૂલોથી છૂટવા માંડશો, એન્ડ યુ બીકમ ધ ગોડ. This is the most easiest way to achieve the highest authority. Thank you. Jai Sachidana. Jai Sachidana. Jai Sachidana. Jai Sachidana. Matmao, ત્રણ question છે, પણ please કાલ માટે રાખીએ. અને જલ્દી બતાવી દે રજનીભાઈ. ના, પેલા experience આપણે કરવાનો છે. હા, પણ હું 2 મિનિટમાં પતાવી દો, ફટાફટ પતાવી દો. બીજી વ્યક્તિ તમને દુઃખ આપી જાય છે તે કાયદેસર છે,
પરંતુ તમારા મન વચન કયાથી કોઈને દુઃખ ના થાય એ ખાસ જોવાનું છે, એ ગુનો બને છે. હા તો એટલે એ આપણને દુઃખ આપી જાય છે કે આપણે હિસાબ હશે એટલે જ આપી જાય ને, એવું જ માનવાનું. જો સામે વાળો દુઃખ આપી જાય છે કાયદેસર છે, સામે વાળો દુઃખ આપી જાય આપણો હિસાબ. અરે તમે આપેલું છે એટલે આપ્યા, 500 રૂપિયા તમે આપો તો તમને શું આપી જાય? 500 જ આપે. અને 25 ગાડ આપો તો તમે પાછી આવે. બસ તો પછી બીજું શું તેમાં, આમાં શું સમજવાનું? એટલે કાયદેસર જ છે. તો કાયદેસર આમાં આમાં શું ગેરકાયદેસર કશું હોતું જ નથી, જે ગેરકાયદેસર દેખાય છે એ કાયદેસર જ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. બોલો બીજું કંચનભાઈ. જય સચ્ચિદાનંદ. હા બોલો કંચનભાઈ. કંચનભાઈ તમારું મ્યુટ છે, મ્યુટ છે. બોલો. એક વખત મેં તમને કેલનપુર માં સાંભળ્યા હતા, તો આપણે નવ કલમો માટે તમે કહ્યું હતું કે આપણે જે નવ કલમોની ભાવના ભાવીએ છીએ એ બધા સ્થૂળ અર્થથી સમજીએ છીએ, પણ એનો સૂક્ષ્મ અર્થ એ સૂક્ષ્મ અર્થ વિશે થોડો પ્રકાશ પાડો. કે કારણ કે આપણે તો સ્થૂળમાં જ સમજીએ છીએ કે કોઈને દુઃખ નહીં આપવું, એટલે કોઈના માટે કોઈનો અહમ નહીં દુબાવવાનું, કે આ બધું તો સ્થૂળ અર્થમાં સમજીએ, પણ એનો સૂક્ષ્મ અર્થ શું છે? મને અત્યારે તો યાદ નથી, પણ તમારો જે પ્રશ્ન સમજાયો કે એનો સૂક્ષ્મ અર્થ શું છે, તો કે આપણા મન વચન કાયાથી જાણતા અજાણતા બધા જીવોને દુઃખ થઈ ગયું છે. તો ધીઝ આર ધ 9 પરસેપ્શન થ્રુ વિચ વી આર હર્ટિંગ અધર્સ. બરાબર ને? પણ એની પાછળ મેઇન વસ્તુ શું છે, તો કે આપણે બધાને કરતા માનીએ છીએ. હવે જો તમે વ્યવસ્થિત ને કરતા માનો તો પછી એ વસ્તુઓ આવતી જ નથી. પણ આ 5 આ 9 વસ્તુ બોલવાથી થાય છે શું, તો કે તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ તમને તમારી થતી ભૂલો દેખાતી જશે. એ સૂક્ષ્મ વસ્તુ છે. બરાબર. દાદા ભગવાન કહે છે કે 9 કલમો એ જાથું પ્રતિક્રમણ છે. હવે એ જાથું પ્રતિક્રમણ એટલે તમે આમ જેમ જેમ બોલતા જાઓ હૃદયથી, તેમ તેમ તમને અંદર તમારા વાણીના મનના અને કાયાના દોષો દેખાતા જાય. અહમના, ધર્મ સંબંધી, સાધુ સાધ્વીના, આપતોપુત્રો માટે કઈ બોલી નાખ્યો, જવા દો ને, આ આપતોપુત્ર તો આવા જ છે. પણ તમે જો આ ત્રીજી કલમ બરાબર સિન્સિયરલી બોલા હોય તો તરત જ તમને ચેતવશે, અરે આ ભૂલ થઈ ગયા, તો આપણે ઇમિડિયેટલી તમે રિવર્ટ બેક કરશો ને પ્રતિક્રમણ કરશો. એટલે તમને સૂક્ષ્મમાં લઈ જાય તમારી ભૂલો જોવા માટે. બરાબર. ખ્યાલ આવે ને? એ પણ તમારું પોતાનું બતાડવા માટે કે જો તું શું ભૂલ કરે, જો તો કરો તને સમજણ પડે. પોતાના મનને જોવું એટલે સૂક્ષ્મમાં ગયો કહેવાય સાહેબ. બરાબર. એટલે 12 ફાઇલ નંબર 1 ને બોલાવો એટલે ફાઇલ નંબર 1 સાફ થતી જાય, ક્લિયર થતી જાય, પછી તમે મન સુધી પહોંચો. હજુ તો સ્થૂળનું નથી દેખાતું, પેનિટ્રેટ થાય ને, ધીરે ધીરે પેનિટ્રેટ થાય. બરાબર. એટલે પેનિટ્રેશન થાય એટલે પછી મન પર તમે પહોંચો. બરાબર. પણ જયારે પણ કઈક આવી વાત થાય તો ત્યારે ને ત્યારે પૂછી લેવું સાહેબ. બરાબર. ડોન્ટ કીપ પેન્ડિંગ, ડોન્ટ કીપ પેન્ડિંગ. હા, જય સચ્ચિદાનંદ. એટલે હું તમારા માટે વેઇટ કરતો હતો કે તમારો સત્સંગ આવશે ત્યારે હું પૂછી. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, લાસ્ટ ક્વેશ્ચન. જય સચ્ચિદાનંદ. હા, ક્વેશ્ચન હતો વ્યવસ્થિત નું. આપે જે કહ્યું કે વ્યવસ્થિત એ બન્યા પછી જ વ્યવસ્થિત સમજવાનું છે, જયારે ક્રિયા પતી જાય ત્યારે. અને એ પહેલા જે તમારે સહજ પ્રયત્ન તમારે જીવનમાં કરવાનો એ કરવાનો. તો ડખો ડખલ થયો ક્યારે કહેવાય તમારે? ડખો ડખલ તમે એમ માનો છો કે હું કરતા છું ત્યાં ડખો ડખલ કહેવાય. હા, પણ તમારે જીવનમાં જયારે કરવાનું હોય, ડિસિઝન લેવા કઈ પણ કરો, તો એ તમારે નક્કી કરવું પડે કે આને આને એ તો કરવાનું, એ સહેજાસે થઈ જશે. આપણે કીર્તિબેન, એ સહેજાસે તમારાથી થઈ જશે. તમે શુદ્ધાત્મા પદમાં રહેશો ને તો કીર્તિબેન સહેજાસે જ કરી નાખશે. પણ ઘણી વખત તમારે એના માટે ટાઈમ આપવો પડે, બધું વિચારવું પડે તમારે. એનો કઈ વાંધો નહીં,
એનો કશો વાંધો નહીં, ખાલી એટલું જ જોઈ લેવાનું કે આપણે માથે લઈને ફરીએ છે કે નથી ફરતા, બસ આટલું જ જોવાનું. તમે કરતા પણ એટલે શું, પોતે માથે ભાર લઈને ફરવો તો કે આપણે સહજ છે કે નહીં, સહજ હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ ભાર હોય ને એટલે ટેન્શન ચાલુ થાય, વરિષ્ઠ ચાલુ થાય, ત્યારે સમજવાનું કે હવે વાતને છોડી દો, આપણે બહુ ખેંચું. ઓકે, દીપકાનંદજી જય સચિદાનંદ. સર્વે મહાત્માઓ, યેટ અનધર એક્સપિરિયન્સ, કારણ કે આપણી પાસે મહાત્માઓ બહુ ઘણા છે અને બધાના એક્સપિરિયન્સ યુનિક છે, પણ આજે જે આવી રહ્યા છે એ મયુરભાઈ ચંદુભાઈ પટેલ ડંકન સાઉથ કેરોલિના યુએસએના છે અને એ આપણા દેવચંદ કાકાના ભત્રીજા છે, એટલે હવે આપણે એમને સાંભળીએ. એમણે આખી યાત્રા જોઈ છે, ખાસ કરીને સુરત મંદિરની ને એમની પોતાની સત્સંગની યાત્રા અને એમની જે સિન્સિયરિટી છે સત્સંગ સમજવાની, વિજ્ઞાન સમજવાની, એમનો અનુભવ આપણે સાંભળીએ. જય સચ્ચિદાનંદ. મયુરભાઈ પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. હવે દીપકાનંદજી કીધું તેમ મારા મોટા કાકા, જેનો બાપુજી કહું છું, ડેટેમ બાપુજી, એ મારા મોટા અંકલ થાય છે, જે આપણા સુરતના સંઘપતિ છે અને આપણું જે સુરત મહાવીર તીર્થધામ છે તેના ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છે. હવે પહેલા મારા ફેમિલી વિશે થોડું કહીશ કે જ્યારથી અમારા પપ્પાના પણ દાદા દેવચંદ બાપુજીના પણ દાદા હતા, ત્યારથી ઘરે શિવજી ને અંબે માતાની ખૂબ ભક્તિ થતી આવી છે. એટલે જ્યારે દાદા થોડું મેં બાપુજી સાથે પપ્પા સાથે વાત કરી તો થોડું મને સમજાવ્યું કે જયારે મારો જન્મ પણ નહીં થયો હતો ત્યારે દાદા જયારે 93 ના હતા ત્યારે 1970 દાદાએ અતિરુદ્ર કરાવેલો ઘરે. 11 નો એ યજ્ઞ હતો, 85 બ્રાહ્મણ આવ્યા હતા ને પપ્પાએ યજ્ઞ કર્યો હતો, એટલે ગામો ગામથી લોકો સુરતથી પણ ત્યારે યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ને ત્યાર પછી નેક્સ્ટ યર એના પછીના વર્ષે જ દાદા એક્સપાયર થઈ ગયા હતા. ને ત્યારે એમણે દેવચંદ બાપુજીને એમ કહેલું કે મારાથી શિવનું તો થયું છે પણ મારાથી શક્તિનું કંઈ થયું નથી, એટલે સહસ્ત્ર ચંડી તું જરૂરથી કરાવજે. એટલે પછી 5-6 વર્ષ પછી બાપુજીએ 9 સહસ્ત્ર ચંડી પણ કરાવેલી. અને દાદા 1921 નવ ચંડી દર વર્ષે અમારે ત્યાં થાય છે, 3 નવ ચંડી માજીની. 1921 100 પૂરા થાય છે એના, ને દેવચંદ બાપુજી નો બહુ એની આશા છે કે અમે બધા અમેરિકાથી પણ જઈએ ને બધા નવચંડી સાથે માજીની નવચંડી સાથે કરીએ. એટલે હોપફુલી તમે બધા મહાત્માઓ જે ઇન્ડિયામાં છે અમેરિકામાં છે જો ત્યાં ઇન્ડિયામાં આવો તો ડેફિનેટલી માં ભાગ લેવા માટે આવજો માજીના આશીર્વાદ લેવા માટે. બીજું તો દેવચંદ બાપુજી સાથે એમના એક્સપિરિયન્સમાં તો કે ભાઈ દેવચંદ બાપુજીને 1973 જ્યારે દાદાજી અમારા કતાર ગામ જે સુરતમાં જાયું છે ત્યાં પહેલી વાર અમારા રમેશ ફોને ત્યાં આવેલા ત્યારે પહેલી વાર દાદાના દર્શન કરેલા એમણે, ત્યાં દાદાની વાણી સાંભળી હતી, દાદાની વિધિ કરાવેલી, અને ત્યારથી એમને કંઈ થઈ ગયું કે ભાઈ આ કોઈ મોટા મહાપુરુષ છે, એટલે એમને થોડા રેન્કે અમને દાદા ચોંટી ગયેલા ત્યારે. એમ ત્યાંથી 2-3 વર્ષ પછી જયારે ધાતવા દાદા ધાતવા ગામમાં આવેલા વસંત ફોના ઘરે ત્યારે ત્યાં જ્ઞાન વિધિ રાખેલી, ત્યાં પછી દેવચંદ બાપુજી એમની પાસે જ્ઞાન લીધેલું. ને દેવચંદ બાપુજી મને એવું કીધું કે જયારે દાદાનું એમને જ્ઞાન લીધું, દાદાની વિધિ કરાવીને જયારે દાદાની તપલી મારી કે એ પહેલા મારી તબિયત ઘણી નબળી રહેતી, એમ કે ઇન્જેક્શન લેવા પડતા, દવાઓ લેવી પડતી, પણ જ્યાર પરથી એમ કે તે દિવસ પછી મારી તબિયત કોઈ દિવસ બગડી નથી, એમ કે એટલી તંદુરસ્તી આવી ગઈ હતી, કે આ દાદાની બહુ મોટી કૃપા હતી મારી પર, એમ કે. પછી બાપુજીએ તો ત્યારે જ્ઞાન લીધેલું ને
પછી 1981 માં કતાર ગામ પાસે આવેલું વિશાલ વણિક વાડી છે ત્યાં રમેશ ફોએ ગુરુ પૂર્ણિમા ઉજવેલી 1981 માં. ત્યારે અમારા ઘરના હકા બીજા ફેમિલીઓ એટલે કે પપ્પા મમ્મી બીજા કાકાઓ કાકીઓ બધાએ 1981 માં દાદા પાસેથી ત્યાં જ્ઞાન લીધેલું. ને ત્યાર પછી તો દાદા ઘણી વાર સનિયા પણ આવતા અમારા ઘરે. દાદાના ખૂબ સત્સંગો થતા, વિધિઓ થતી, બધા આપતો પુત્ર પણ બધા આવતા, નીરૂમાં આવતા હતા ત્યાં. એમ કે દાદા જયારે આવતા ત્યારે ઘરે ઘરે પગલા પણ પાડવા જતા એમ કે. એટલે આખા ગામને ઘણો લાભ મળ્યો છે દાદાના સત્સંગો ને વિધિઓનો. એ પછી 1983 માં દાદાની જન્મ જયંતિ ઉજવેલી આપણા સનિયામાં. અને મને એટલું યાદ છે ત્યારે અમે તો જે 6-7 વર્ષના હતા ને એ જયારે જન્મતિથી ઉજવેલી ત્યારે દાદાનો વડગોડો આખા ગામમાં કાઢેલો. તો દેશન બાપુજી કે તમને બધાને અમે નાના હતા તો દાદા બોલાવ્યા અને સાથે બગીમાં તેમની સાથે બેસાડેલા દાદા એ બધા અમે બધાના ભાઈઓ જે હતા બધાના સાથે બેસાડીને વડગોડમાં દાદા સાથે આખા ગામમાં અમે ફરેલા એમ કે. મને પણ યાદ છે, મારી મેમોરી છે, મને નિધિ ધ્યાસનમાં દેખાય છે દાદા ત્યારે કે ભાઈ આવી રીતનો દાદા સાથે બેઠો હતો. એટલે મારા મતે બહુ લાભદાયી છે નિધિ ધ્યાસન માટે. બીજું તો મંદિર વિશે થોડું કહીશ તો કે બાપુજી એવું કીધું મને થોડું કે આ 1981 માં જયારે 83 માં જન્મ જયંતિ ઉજવેલી તે જ દિવસે દાદાએ એમને સંઘપતિ તરીકે પણ જાહેર કરેલા એમ કે. અને ત્યાર પછી જયારે 84 માં મંદિરનું જયારે શિલાન્યાસ થયું હતું કામરેજ મંદિરનું ત્યારે એમ કે આપણે ત્યાં અંકિલભાઈ ત્યાં દેવચંદ બાપુજીના મોટા છોકરા અંકિલભાઈ ને બીજા કાકાના મોટા છોકરા ચેતનભાઈની સાતક હતી ઘરે તે જ દિવસે. એટલે કે જે બધા મહાત્મા આવ્યા હતા શિલાન્યાસમાં બધી બસો આવી હતી ત્યાંથી બધા પછી ગામ આવ્યા હતા આપણા ઘરે જમવા માટે એમ કે. ને પછી મંદિર વિશે તેમણે એમ કીધું કે દાદા જયારે જાન્યુઆરીમાં એક્સપાયર થયા એ પહેલા ડિસેમ્બરમાં 3-3 વાર એમને દાદાએ ત્યાં બરોડા બોલાવેલા. એમાં જયારે ત્રીજી વખત બોલાવ્યા છેલ્લી વાર ત્યારે રમેશ ફુવા એમની સાથે બીજા એક ચંદુ કાકા હતા કતાર ગામના ને દેવચંદ બાપુજી 3 જણા સાથે ત્યાં ગયેલા. દાદાએ રમેશ ફુવાને કીધું કે હવે પછી મંદિરનું બધું, રમેશ ફુવા જાતે સિવિલ એન્જિનિયર હતા એટલે દાદા એમને કીધું કે હવે પછીનું મંદિરનું બધું બાંધકામ તમારે હવે દેખભાળ રાખવાની છે એમ કે. અને ચંદુ કાકાને કીધું કે તમે રમેશ ફુવાની સાથે રહેવાનું છે. ને પછી બાપુજી કે મારી ગમે જોયું ને દાદા એમ કીધું બસ હવે પછી બધો વહીવટ સંભાળી લેજો એવું કઈ દાદા બોલેલા એમ કે. એટલે એવું મને કીધું. ને પછી દાદા હાથ ઊંચા કર્યા બેઉ ને કીધું ચાલો મારું બધું પતી ગયું એમ કે. એટલે દેવચંદ બાપુજી તરત જ હાથ જોડાઈ ગયા, એમની આંખ ઊંચી થઈ ગઈ ને બોલાઈ ગયું દાદા. દાદા કીધું દેવચંદ બાપુજી ને કે તમે ચિંતા નહીં કરતા, બધું સારી રીતના થઈ જશે ને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારી રીતના થયા કરશે એમ કે. આજે 13 વર્ષથી અત્યાર સુધી બાપુજીને અત્યાર પણ અમને પૂછું તો બાપુજી કે મેં તો જોયું છે બાપુજીને આટલા વર્ષોથી કે દાદાની આજ્ઞા હતી, આજે 85-87 વર્ષના બાપુજી થયા હશે, એમની આખી જિંદગી કામરેજ મંદિરે મોટા ભાગનો એમનો ટાઈમ ગયો છે, એમણે જે તેના વહીવટ ચલામાં તેમનો જે સહકાર આપ્યો છે તે ભૂલાય એવું નથી આપણા માટે, ને એમના અનુભવથી હું ઘણું શીખ્યો પણ છું એમ. એટલા બાપુજીનો અનુભવ છે. હજી પણ આપણે બાપુજીના ઘરે જઈએ દેવચંદ બાપુજી તો ઘર એઝ ઇટ ઇઝ છે, જે જમાનાનું ઘર જૂના જમાનાનું ઘર કહીએ ને કે ટાઇલ્સ ઇંચકો સોફા બાપુજીએ કંઈ પણ ચેન્જ નથી કરાવ્યું કે ના અહીંયા તો દાદાના પગલા પડી ગયેલા, દાદા અહીંયા બેઠેલા. એટલે હજી પણ બધું એમને એમ જ ઘરમાં રાખ્યું છે બાપુજીએ, એ એમના દાદા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એટલે આમાંથી બાપુજીને અમે આખી જિંદગી જોયા છે એટલે એના પ્રત્યે અમને પણ ઘણું દાદાનું જ્ઞાન વિશે સમજવા મળ્યું પણ છે. બીજું દાદા આવતા ત્યારે ઉપર જે સુતા આવતા એટલે એ પલંગ પણ હજી છે ને મારા પપ્પા એની પર સુઈ છે. એમને ખૂબ આનંદ થાય છે કહેતા કે આ દાદા એની પર સુતેલા ને પલંગ મારી પાસે છે, હું આની પર જ સુઉં છું, આ પલંગ તો હું હવે છેલ્લે સુધી સાથે જ રાખીશ. એટલે પપ્પા પણ એ જ પલંગ પર સુઈ છે. બીજું તેમ કે જે શિવલિંગ જે હતું દાદાના મંદિરે જે શિવલિંગ હતું તેમ કે ત્યારે બાપુજીની સાથે બીજા અમારા ગામના બીજા પણ મહાત્માઓ હતા, અમારા કાકાઓ બધા જે આખી જિંદગી એમાંથી અડધા તો એક્સપાયર થઈ ગયા છે પણ જે દાદાનું જ્ઞાન લીધા પછી મોટા ભાગના બધા એ 6-7 મોટા મહાત્માઓ હતા એની આખી જિંદગી આપણા દાદાના મંદિરે જ ગઈ છે.
ત્યાંના વહીવાટ સંભાળવામાં, જેમ કે મણિકાકા, શિવાકાકા, નાનુ કાકા, જયંતિ કાકા, શશિકાંત કાકા, ને અત્યારે બધામાં ખાલી રતુદાદા અને દેવચંદ બાપુજી છે, ને હજી પણ એ લોકો મંદિરે બની શકે તેટલો ટાઈમ આપે છે. બીજું તો મારું થોડું મારા વિશે કહીશ, મારા એક્સપિરિયન્સનું. હવે જ્ઞાન કનુ દાદાજી પાસે 1994માં લીધું હતું, આપણા કેમ્બ્રિજ મંદિરની પાછળ જે અમેરિકન સોસાયટી હતી ત્યાં. અને ત્યારે તો કોલેજમાં ભણતા હતા, ને ઘરેથી કહેવામાં આવ્યું પણ જ્ઞાન વિધિમાં નામ લખાયું છે એટલે તમારે જ્ઞાન લેવા જવાનું છે, એટલે જ્ઞાન લીધું હતું. હા, ઘરે આરતીઓ થતી એટલે એ થોડું દાદાનું થતું હતું ખરું, પણ જ્ઞાન સમજવાનું કે જ્ઞાન શું છે એ કોઈ દિવસ જાણવા માટે ટ્રાય કરી નહીં હતી. ને ત્યાર પછી તો ત્યાં ઇન્ડિયા સ્ટડી કરીને અમેરિકા સ્ટડી કરવા માટે આવ્યો, અહીંયા સ્ટડી કમ્પ્લીટ કરીને જોબ ચાલુ કરી. ને જ્યારે મારી જોબ જતી રહી પછી મને ઘરે બેસવાનો ટાઈમ આવ્યો ત્યારે મારે જ્ઞાન સમજવાનો સંજોગો બંધાયા. ઘરે બેઠા બેઠા કંટાળી જવાતું કે ભાઈ શું કરવું, તો દાદાની ઘરે ચોપડીઓ હતી, અક્રમ વિજ્ઞાન ની બીજી બધી ચોપડીઓ પણ લઈ આવેલા હતા, તે પડી હતી. તો મેં કહ્યું ચલો દાદાની ચોપડી વાંચીએ. ને પછી જે દાદાની ચોપડી વાંચતા જે મને અંદર સ્ટ્રાઇક થયું કે શું છે, તે જે પછી જે મને અંદર ચોંટી ગયું મારું માઇન્ડ, એટલે જેમ તેમ બધી બુકો વાંચી વાંચીને મારું પાકું કરવા માંડ્યું. ઘણી વાર સમજ પણ નહીં પડતી, ને જે નહીં સમજ પડે બબે ત્રણ ત્રણ વાર પણ વાંચતો હતો કે ભાઈ સમજાય, ને જે નહીં સમજાય તે લખતો, ક્વેશ્ચન મારા ઉપર બધા લખીને પેપર પર રેડી રાખતો હતો, એ થોડો થોડો આ કરતો હતો. ત્યારે એટલા બધા સત્સંગ મળતા નહીં હતા, આપ તો પોતાને સંભળાવ હતા પણ ત્યારે એટલી બધી સમજ હતી નહીં. પણ ત્યાં મને હવે સ્ટ્રાઇક થયો કે મારે દાદાનું જ્ઞાન અમે વધારે વધારે સમજવું છે. એટલે પછી દીપકાનંદજી જાતે પોતે અમેરિકા આવ્યા હતા, એમની સાથે થોડા સત્સંગ થયા, એ જે એક બે દિવસ રોકાયા ત્યારે થોડું ઘણું ત્યાં સમજ્યા. પછી બધા થોડા ઘણા આપતો પુત્ર જયારે પણ અમેરિકા આવતા એક બે દિવસ માટે તો સત્સંગ થતા. અને મોટું તો જયારે દીપકાનંદજી સાથે હું, મારી કઝિન ફાલ્ગુની, મારો બ્રધર નિલેશ, બીજા કઝિન્સ, અમે ઇન્ડિયા એમને ફોન કરતા, ગમે તે તમે ફોન કરતા તે ફોન લેતા, કલાક બબ્બે કલાક એમની સાથે સત્સંગ કર્યા છે. દીપકાનંદજી તમને યાદ હશે આપણે ઘણા સત્સંગ, તે સત્સંગ કરીને ધીમે ધીમે મારું જ્ઞાન, દાદાનું જ્ઞાન ધીમે ધીમે વધારે સમજવાની મેં ખૂબ પ્રયત્ન કર્યા છે. જેટલું સમજાયું એના આધારે પ્રતિક્રમણ ખૂબ થવા માંડ્યા હતા. જે પહેલા એક બે પ્રતિક્રમણ થતા હતા, વધારે વધારે દિવસો દેખાવા માંડ્યા કે આપણે ક્યાં ભૂલ થાય છે, એટલે પ્રતિક્રમણ પુરુષાર્થ બહુ સારો થવા માંડ્યો હતો. ને મને અત્યારે તો લાગે છે કે મારો પ્રતિક્રમણ પુરુષાર્થ એટલો થાય છે કે મને સહેજા સહેજ પ્રતિક્રમણ થઈ જાય છે. આખા દાડામાં વર્તન, માઇન્ડના કે વાણીના લેવલના કંઈ પણ મારાથી કંઈ થઈ જાય તો તરત દેખાઈ જાય છે અને સહેજા સહેજ પ્રતિક્રમણ થઈ જાય છે. આ પુરુષાર્થ મને ઘણો સારો થઈ રહ્યો છે મને લાગે છે. બીજું તો કે આ છેલ્લા એક વર્ષથી જે આપતપુત્ર રજની અંકલના નિમિત્તે, આ બધા આપતપુત્ર નિમિત્તે હવે જે સત્સંગોનો જે લાભ મળ્યો છે તેની સસુ વાત કરવી, ભાઈ જેમ જેમ સાંભળીએ છીએ એમને અનુભવની વાણી, દાદાના જ્ઞાન જેમ જેમ વધારે સમજીએ એ લોકો કેવી રીતના પ્રયોગમાં લે છે, ને જેમ જેમ એ સાંભળીને પોતે જે રીતે હવે વ્યવહારમાં એનો ઉપયોગમાં લેવા માંડ્યો છો ને, ત્યાં ખૂબ આનંદ વધવા માંડ્યો છે. કે ભાઈ દાદાનું જ્ઞાન સમજીને દોષો દેખાતા પ્રતિક્રમણ તો થતું જ હતું, કે ભાઈ દાદાનું એ તો પછીની વાત છે, પહેલા તો પ્રતિક્રમણ કરવા કેમ પડે છે. જો એ સાચી સમજણ સાથે એવા સંજોગો આવે એનો નિકાલ કરી શકીએ તો પ્રતિક્રમણ કરવું પણ નહીં પડે. એટલે ધીમે ધીમે પ્રયોગ સારા એવા થવા માંડ્યા છે. સવારથી ઉઠું સાંજ સુધી પ્રયોગ, દાદાના જ્ઞાનની ગોઠવણી સારી થઈ જાય છે. ઉઠું હોટલ પર જઈએ, ગાડીમાં બેસીએ તો કે ભાઈ હું શુદ્ધાત્મા છું મયું જાય છે. ઘરે ઉઠું એટલે બધા ફેમિલી છોકરા બધામાં શુદ્ધાત્મા જોઉં, દાદાને પ્રાર્થના કરું કે બધી આ ફાઇલો છે સામે તેનો સંભાવ નિકાલ કરવાની શક્તિ આપજો, એમની અંદર રહેલા શુદ્ધાત્મા પાસે એવી શક્તિ માગું છું. હોટલ પર જાઉં તો કે ભાઈ બધા એમ્પ્લોઈઝ બધા તો કે દાદા મને બધા જે ફાઇલો અહીંયા ભેગી થાય, એમ્પ્લોઈઝ ગેસ્ટ હોય તો કે જે જે ફાઇલો ભેગી થાય એ ફાઇલોનો સંભાવ નિકાલ કરવાની શક્તિ હતી. એટલે આ બધા ગોઠવણી થઈ જાય છે, ને જ્યારે એવા સંજોગો આવે છે ને ત્યારે સરસ રીતે એનો પ્રયોગમાં લઈ શકું છું. ઘણી વાર એવું બને છે કે ગેસ કે એમ્પ્લોઈ જે આપણા અભિપ્રાય મુજબ કંઈ નહીં થયું હોય ને મનમાં અભાવ આવે એટલે તરત સ્ટ્રાઇક થઈ જાય છે કે આ તો ફાઇલ આવી છે નિકાલ કર મયું.
કે તરત એનો ઉપયોગમાં રાખીને શેરદાર માણી સાથેનો જે ફાઇલ આવે છે તેના નિકાલ કરી શકીએ છે. એટલે એમ જે સત્સંગોનો જે હવે જે લાભ મળે છે એના અનુભવો સારો થવા માંડ્યો છે. અને આજે પરેશનજીની જે સત્સંગ એમણે વાત કરી કે દાદા દેખાય તો શુદ્ધાત્માનું દર્શન કરવા, તો કે મારો અનુભવ બહુ સરસ છે. હું જયારે બેસું છું આરતી કરવા કે અંદર ભગવાનને દાદાને સિમંદર સ્વામીની ઘરે મૂર્તિ છે, તો મને એક જ અનુભવ થાય છે કે અમે એક જ છે. સિમંદર સ્વામીને જોઉં તો કે ભાઈ હું ને સિમંદર સ્વામી એક જ છે, એ જ અનુભવ થાય છે મને. દાદાનો પણ એ જ અનુભવ થાય છે, દાદાની આરતી કરું કે દાદાની જો કે અમે એક જ છે, એટલે અનુભવ સારા થાય છે. ને પુરુષાર્થ બીજા તો મારા પોતાના એક બે અનુભવ તો કહીશ કે ભાઈ એક દિવસ ગાડી હાઈવે પર હોટલ પરથી નીકળ્યો હતો, હાઈવે પર ડ્રાઈવ કરતો હતો અને સાઈડમાં બીજી બે ગાડી જતી હતી. હવે એક ગાડી વાળા બ્રેક મારી તો બીજી ગાડી જે પાછળ હતી તેને બચાવવા માટે મારી લાઈનમાં એને ગાડી શિફ્ટ કરી નાખી, તો મારે પણ જોરમાં બ્રેક મારવી પડી. ને મેં જેવી બ્રેક મારી એટલે મારી ગાડી એમ ફરવા માંડી, ત્રણ ચાર વાર રાઉન્ડ ફરી ને પછી સાઈડ પર જતી રહી. પણ જે ફરવા માંડી ત્યારે આંખો બંધ થઈ ગઈ, પણ મને કોઈ પણ જાતનો અંદર ગભરા પણ નહીં હતી. અંદર ખાલી કે હું શુદ્ધ આત્મા છું. ને બસ ગાડી જે પાછી પર શુદ્ધ આત્મા ગાડી થઈ બહાર નીકળો કે એટલે ગાડી વાળા મેં બ્લેમ પણ નથી કર્યો કે ભાઈ એને લીધે મારું આવું થયું. મને ખાલી એ થયું કે બસ મયુર તારા હિસાબ આવીને ગયો, આ પતી ગયું. એકદમ અંદરથી શાંતિ હતી, કોઈ પણ જાતની ગભરામણ અંદરથી નહીં હતી. બીજો તો એક અનુભવ કે ફ્લોરિડા મારે એક રિલેટિવની છોકરી રહેતી હતી, એટલે થોડા ફેમિલીના પ્રોબ્લેમ ચાલતા હતા ને અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ એને જઈને સમજાવો એમ. એટલે હું મારો એક બીજો કઝિન અમે બધા એને સમજાવવા માટે એને ત્યાં ફ્લોરિડા ગયેલા. એને ઘરે પહોંચ્યા, એની સાસુએ અમને પાણી આપેલું, પાણી પીધું ને ઉપર હતી ને જેવી નીચે આવી એટલે અમને જોઈને સીધી કે બસ તમે અહીંયા આવ્યા જ કેમ, હમણાં ને હમણાં તમે મારા ઘરમાંથી નીકળી જાઓ એમ કે. એટલે ત્યારે તેને જોઈને એવું બોલી તો તરત સ્ટ્રાઈકનો તરત અભાવ થયો એના પ્રત્યે. એક બે ક્વેશ્ચન પણ કર્યા કે ભાઈ તું કેમ આવું કહી છે, સાના માટે જતા રહીએ. પણ પછી અમે બહાર એ માનીને એ તો બહાર નીકળી ગયા. અને ત્યાં સુધી તો એને દોષી દેખાતા હતા, પણ જેવું બહાર નીકળો કે તરત દાદાનું જ્ઞાન હાજર થઈ ગયું કે મયુર આ તો તારો હિસાબ આવ્યો છે, આપણે જમા કરી લેવાનું છે, એ તો નિમિત્ત છે. એટલે એ જે પછી જે આનંદ અંદરથી થયો અને અંદરથી પછી વ્યવહારમાં એના પ્રત્યે કોઈ પણ જાતનો અભાવ નહીં રહ્યો. ને બસ એ જ પ્રયત્ન રહ્યો કે એનો જે વ્યવહાર જે બગડેલો હતો એ સુધારવા માટે બધા પ્રયત્ન પછી કરીને પછી અમે આવેલા. એ સારો અનુભવ હતો. બસ આ મારા પોતાના અનુભવ છે. બીજા તો અનુભવ ઘણા થાય છે પૈસાની બાબતમાં પણ, ફ્રેન્ડ સાથે, એમ્પ્લોય સાથે કે ભાઈ કઈ જતું રહી અંદરથી અસર થતી નથી. તો દાદાનું જ્ઞાન બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. ને પરેશને જ્યાં જે કીધું તેમ ભોગવે તેની ભોગ એ ઘણું રહી છે. એવું જયારે આવું કઈ આવે છે ને ત્યારે ઘણું અંદરથી રહી છે કે ભાઈ હિસાબ આ બધું થઈ રહ્યું છે, તારો હિસાબ છે મયુર, જમા કરીને આનું ચોખ્ખું કરીને. એટલે પ્રયોગ હવે સારા થવા માંડે છે. એટલે બસ આની સાથે પૂરું કરવા માંગીશ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે થોડું રીકેપ કરીએ. પહેલી વાત એ કે દાદા ભગવાનને મેં એમના શ્રી મુખેથી બોલતા સાંભળ્યા છે કે આપણા દેવચંદ ભાઈ છે એ દેવ જેવા છે. અને આપણે જે આ વર્ણન સાંભળ્યું આપણે પુરવાર થાય છે કે ખરેખર દેવ જેવા છે. અને જે રીતે આખા સણિયાએ અને એમના પરિવારે જે આપણા મંદિરને સાચવ્યું છે આટલા વર્ષોથી અને સાચવી રહ્યા છે એના માટે કોઈ શબ્દ નથી આપણી પાસે. અને આપણે જોઈ એ છે કે એમના દાદાથી લઈને આખું પરિવાર આધ્યાત્મિક છે અને નિયમથી અને એવરી યર આ વિધિ થાય છે. અને આ વર્ષે એમણે કીધું કે 100 વર્ષ પૂરા થાય છે, એટલે એના પરથી આપણને ખબર પડે છે કે દાદાએ આ પરિવારમાં શું જોયું અને જે છેલ્લા સમયે એમને બોલાયા અને જે વાત કરી સોંપી દીધું અને એમને કેટલો વિશ્વાસ હશે કે આમ કરીને આશીર્વાદ આપ્યા ને કીધું ચાલો હવે મારું કામ પૂરું. આપણે એવો વિશ્વાસ આ જગતને આપણે આપી નહીં શકીએ એમ નહીં કહીએ, પણ આપણી અંદર એ દાદા બેસેલા છે અને આપણા જ આ જીવંત અનુભવથી આપણે એ બોલ રાખીએ એટલે એ વાતને આપણે સમજતા આપણને ખબર પડે કે
કઈ રીતે આ સંકેત પ્રાપ્ત થયેલા જ્ઞાન પ્રાપ્ત થયેલા મહાત્માને ઉઠતા બેસતા સાંભળીશું ને તો એમની કઈ વાણી કયો શબ્દ કયું વચન આપણને ક્યારે જગાડે દાદા થઈને એ કહેવાય એવું નથી એનું થર્મોમીટર નથી એટલે એનું માપ કાઢવા જવાનું નથી એને વાપરવાનું નથી એનો એને એ જીવતા શબ્દ છે એટલે આ મહાત્માઓના અનુભવનો જે શેર છે અને એમાં જે આ બધા સત્સંગ થાય છે એ એનો જબરજસ્ત ઉપયોગ છે ફરીથી એક વાર મયુરભાઈ ખૂબ ખૂબ આભાર જય સચિદાન તમારા સમયને તમને બહુ બધા ફેરવ્યા કારણ કે ટાઈમ બધો બહુ ચેન્જ થયો અરે બસ બસ એનું વ્યવસ્થિત ના હાથમાં હતું ને મયુર બહુ સરસ એક્સપિરિયન્સ થેન્ક યુ જય સચિદાન જય સચિદાન અનુભવ તો એ અનુભવમાં પણ 5 મિનિટ થઈ જશે ભાઈ ઓકે ઓકે ચાલો તમને આપણે ડીમોનેટાઇઝેશન થયું હતું ને ડીમોનેટાઇઝેશન રાઈટ 2017 કે 18 માં રાઈટ લગભગ ઓક્ટોબરમાં થયું હતું અને ડિસેમ્બર સુધી સમય આપેલો કે બેંકમાં પૈસા જમા કરી દેવાના એ વખતે મારે આપતો પુત્ર ટ્રસ્ટના પૈસા મારી પાસે આવતા હતા એટલે મારે કલેક્ટ કરીને રિસીપ બનાવીને કરવાનું હતું પણ દર અઠવાડિયે સત્સંગમાં જવું પડે શુક્ર શનિ રવિ અને સોમવારે કે મંગળવારે પાછા આવીએ એટલે 2-3 દિવસ જ મળે અને 2-3 દિવસ બહાર હોઈએ એટલે પૈસા ક્યાં મુકાઈ જાય ખબર પડે ના એટલે જે રિસીપમાં લખેલા હોય એ રિસીપના પૈસા મારે બેંકમાં એક વખત ભરી દઉં એટલે કામ થઈ જાય તો એવી રીતે 1-2 કવર રહી ગયેલા તે મને મળતા નહોતા પણ મને ખબર નહીં ભૂલી જ ગયા હતા એટલે પછી મળવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે પણ મને અચાનક ઇન્ટરનેટનું કામ પડ્યું ત્યારે જીઓ હતું નહીં ત્યારે નેટ આટલું બધું અવેલેબલ નહોતું ઇઝીલી એટલે મારી પાસે કૂપન હતી ડોકોમોની ડોકોમો કરીને કંપની ટાટાની તો મારે કૂપન શોધવાની હતી તો કૂપન એક વખત શોધી ના મળી બીજા દિવસે શોધી ના મળી પછી પાછો શનિ રવિ આવી ગયો એટલે પાછા કીર્તન ભક્તિમાં ગયા પછી પાછા સોમવારે આવ્યા કે હવે તો શોધવી જ પડશે તો બધા ખાના કબાટ બધું જ શોધ્યું તેમાંથી 2 કવર નીકળ્યા હવે આ કવર તો મને ખબર જ નથી કે ગયા છે ને કવર મળ્યા ને થઈ ગયો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પછી નિમેશ આનંદજી એ બધું સેટિંગ કર્યું અને કોઈને આપ્યા અને પછી રિઝર્વ બેંકમાં જમા કર્યા અને વર્ષ દાડા પછી મળ્યા પણ એ વખતે મને ખબર પડે જ્યારે મળ્યા ત્યારે મને લાગ્યું કે મારી કાળજી વ્યવસ્થિત શક્તિ લે છે મને મારી કાળજી પણ લેતા નથી આવડતી વ્યવસ્થિત શક્તિ એ કવર શોધાવ્યા મેં નથી શોધ્યા મારો ઇન્ટેન્શન પણ નહોતો મને ખબર જ નહોતી તો ઇન્ટેન્શન ક્યાંથી આવ્યો તો એ પૈસા વ્યવસ્થિત રીતે કઢાવડાવ્યા મારી પાસેથી થ્રુ ધ કૂપન કૂપન સામે જ હતી પછી તો કૂપન મળી સામે હતી ખાનાની સામે તો એ દેખાતી નહોતી પણ કવર ઓડા કાઢવાના હતા તે વ્યવસ્થિત શક્તિએ કામ કરાવડાયું એટલે હવે આજે ખબર પડે કે આપણામાં કઈ લાયકાત નથી પણ દાદા ભગવાન કામ કરાવડાવે છે આપણું કામ નથી આમાં કોઈનું કામ નથી એટલે વ્યવસ્થિત શક્તિ બહુ જબરજસ્ત કામ કરે છે આવા કેટલાય દાખલા છે કે વ્યવસ્થિત શક્તિ ખબર પડે કે આ વ્યવસ્થિત શક્તિ કામ કરે છે એટલે પછી ક્યાંય કશો કેફ ના ચડે પણ આ એક જ મહાત્માને કહેવાનું ખાસ કે બધા મહાત્માઓ બધા આપતો પુત્રોને મને ખાસ આશીર્વાદ આપે કે આ વ્યવસ્થિત શક્તિ સમજાય છે પણ ધારણ થતી નથી એ ધારણ થાય એવી કૃપા કરો બધા ધારણ એટલે સતત જાગ્રત રહે એમ ભૂલાઈ જાય છે નીકળી જાય છે હાથમાંથી સરી જાય એ સતત હાજર રહે એવી કૃપા કરો
જય સચ્ચિદાનંદ. મયુરભાઈ, મયુરભાઈ તમે સિમંદર સ્વામી નું, સિમંદર સ્વામી નું ઓલું અશ્રુ ઝરે છે એ કહો બધાને, અને બને તો અમેરિકામાં ન્યુઝ પેપર માં આપી દો, તો જેથી લોકો સિમંદર સ્વામી ને ભજતા થાય. આપણે પબ્લિસિટી નથી કરવાની, પણ સિમંદર સ્વામી ને ભજતા થાય, નમો હરિયંતાણમ બોલતા થાય, દેટ ઇઝ બીકમ અ વન્ડરફુલ થિંગ. જગતનું કલ્યાણ થઈ જાય, બની શકે તો, બની શકે તો, બની શકે. ખાસ બધાને સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. વ્યવસ્થિતનું તમે કહ્યું બહુ સારું કર્યું, અને લાસ્ટ ટાઈમે તમે કહ્યું કે વ્યવસ્થિત ઉપર તમે વધારે જોરદાર જોર મારો છે, એટલે વેરી ગુડ. અમારે વ્યવસ્થિત શક્તિ, તમે આશીર્વાદ આપો રજનીભાઈ, બધા મહાત્મા ને આશીર્વાદ આપે, બધા મહાત્મા ને આશીર્વાદ આપે. હાજર ને હાજર રે બધા મહાત્મા, જય સચ્ચિદાન કહો. કાલે કવિરાજ શ્રી અને દમયંતી બાનો 51મો અજન્મા જન્મ દિવસ છે, અને એ આપણે કાલે 4 થી 6 વાગ્યા સુધી ઉજવવાના છે, એટલે હિન્દી સત્સંગ પછી ઇમિડિયેટલી ચાલુ થશે. એની નોંધ લેશો, તમને એનું એનાઉન્સમેન્ટ, પ્રોગ્રામ ઇન્ફોર્મેશન મળી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કરવાનું? ત્રિમંત્ર બોલો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.